लुटारा मैंने लूटू मगे कोनी माए सवा से सूर खा दीजिए आओ लूटो जो ना ना हमें लुटवा नहीं आ गया हमें तो पानी पीवा आ गया था चलो पानी पीवा कौन से तबरा वाणिया नो दिख रहा छो उघरणिया थी पाछो फरतो तो त्या लुटारा पाथर पड़ा सारू सारू केम नहीं कर जाओ छो माफी ने त्या रामपुर रामपुर ये तो मारो गाम ये पै तो हतो रद्यो हुई भेटवा जाऊ छु आ तमे भाई मणा एकला जाऊ ने तो वक्ते को दार पड़ो हैरान करे एना करता मारा जेवो मर्द भेगो होय ने तो काय वांदो नहीं होकरा पड़कर आम करवा मा काम लागे रामपुर रामपुर चलो हां एम केम की रे तो पग्या ए माती अबे तबे हमारो आ तमारी भाई ने लूटाराओ अने भयंकर ढाल पड़वो ना पंजामा थी मन मन उगरी ने लई आव्यो छु अबे एमा डोळा तू काटो छो खाली करता बदलायो छे बाकी वात तो एक ने एक छे ने अरे पण अरे पण तू अरे पति तमे उभो छो तू तमे जाते ने घर मा लई जाओ एने बिताई ने खवडावो पीवडावो ठाकी दे छे अने जो आ गाडू छे ने ते પાટલે જાપે થી અંદર લેવડાવી લેજો હે અને કઈ બીક જેવું લાગે ને તો તમ તમારે પાછું મને કહેજો મને હાથ પાડજો હું અહીં સામે જ રહું છું મારું નામ ફૂલટન નવું ક્યાં છે આ તો જૂનું છે પહેલેથી જ મારું નામ ફૂલટન છે મારી ભાઈએ મારા જન્મ પહેલા પાડી રાખ્યું છે તમ તમારે કઈ ગભરાતા નહીં મને તરત હાથ પાડજો અને આ ગામની અંદર બચાવો બચાવોની બૂમો મારા જેટલી મોટી કોઈ નથી પાડી શકતો ઓહો બાપા ઓહો તમારા બાપને તો શું કહું બાપા એ બાપા બિચારા પાઈ આખો દી ખેતર માં કામ કરાવો છો ને ખેતર માં બળદીઓ મરી જાવે ને તે મારી પાસે હળ ખેંચાવે છે હળ ખેંચાવે છે બિચારો સાયકો ભાઈકો ખેતર થી ઘીરે આવે ત્યારે તમે એની પાસે લાકડા ભરાવો છો અને નથી નવો બળદ લાવતા કે નથી નોકર લાવતા કેમ નથી લાવતા આ ફાયદો હું આ નોકર ભાગી જાય બળદીઓ મરી જાય અને નાણા વેડપાઈ જાય ને એ લટકામાં એ રોતલ બોલો કરસંડો બે દીઠા મરુ મરુ થઈ રહ્યો છે આ તો એ મરવો જ જોઈએ એ બાપા એવું તમારું ક્યારે થશે ચોપડે અને એના ઘરના માણસો આજ તો લાકડા લેવા આવશે લાકડા ફાડવા માં લાકડા ફાડવા માં અને એ કપાતર તું અહીં ઉભો ઉભો હું કરે હાલ રાંધવા બેસ કહું હાલ હાલ રાંધવો પણ બાપા બે દીત્યા રગડપાટ કરી કરીને મારો તો પગ જાય ને મળી ગયો છે પગ મળી ગયો છે ને હાથ તો હારા છે ને તું લાકડા ફાડ હાલ કહું છું એ ભૂલ છે તું લાકડા ફાડ હું રાંધવા બે હું કહું છું એ ભગવાન બુદ્ધિબળ માં તલવારબાજી માં તને હરાવે એની હારે તારે હાથે વાળો કરવો છે જીવતા રાખો તારે પરણે આરે તલવારબાજી ના દાવપેચ કરવા છે વરચર કરવી છે માસી પત્ની કરતા પતિ ચડિયાતો હોય તો સંસાર સારી રીતે નભે અલે લે આ વણી લઉ શું કરજગ આવે છે સંસાર કઈ રીતે નભે એ પરણે કુંવારા પાસેથી શીખવું પડે છે એ કપટર એ કપટર આ તું ઉઘરાણી કરવા ગયો તો એમાં ઉઘરાણીમાં હું લાવ્યો ઈ તો કે તારી આ હિંમત
ખબર લઈશ. આખું ચોટલો.
रूड़ा साबर मीठी बादर मीठी ओ जतना निरूड़ा हे गोरा गोरा हाथे तने पेरा राता चूड़ा यो हाथी ने पगे कुंडा तीतर बोले तीतर बोले तीतर यारे खावा बोले तिंदा रानो डवन बोले तिन तिन दिलाक तिन तिन दिलाक तिन तिन दिलाक धाधा तीतर बोले 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 તલવાર બાજી અને બુદ્ધિબળ માં એને જે હરાવે એની હારે લગ્ન કરવા માંગે છે. મારી છેલ્લી 10 પેઢી ના ભત્રીજા, શું વિચાર કરસ? મારા 10 પેઢી ના કાકા સોને આપણા ખોયડાની બહુ બનાવવાનો વિચાર ખોટો નથી, પણ કાકા તલવાર બાજીને બુદ્ધિ બળમાં એને બાદ કરવી પડશે. કરીએ કાલે કાલે. આટલો વહેલો ઉઠી ગયો? આખી રાત ઊંઘ્યો છે કોણ? આખી રાત એનું રૂપ, એની હિંમત, એની બહાદુરી, એનો અવાજ, એના અવાજ નો રણકો મારી આંખ આગળ ફરતા જ રહ્યા છે અને એને મનમાં ઘુમરીઓ જ ખાતા રહ્યા છે. પછી નીંદર ક્યાંથી આવે? નો આવે, નો આવે. એ ખરી, આટલું બધું ઘુમરીઓ ખાતું હોય તો પછી નીંદર નો આવે. એ પુલિયા, મારે સોનને મળવું છે. તો પણ ગંડા, એમાં વિચાર શું કરવાનો હોય? હાલ થા તૈયાર. અરે સોનને મળવું એ તો પગડે ગાથે. અરે વાહ મારો પુલિયો, વાહ દયાળો વાહ. રામ રામ માસી. રામ રામ. કા ઓળખ્યા? અલેલે આ વાળી ને હું તમને ક્યાંથી ઓળખું? અરે ક્યાંથી ઓળખો, અમે ઓળખાણ જ ક્યાં આપી છે? હું નારાયણ છું અને આ મારો ભત્રીજો ગુમાન, એનો હું કાકો છેલ્લી 10 પેઢી. આવડી નું? અને મારા ભત્રીજાના વૈભવ નો કોઈ પાર નથી, માથે કુટુંબ નો કોઈ ભાર નથી, જાજો કુમારો રાખવાનો અમારો વિચાર નથી, અને લાયક છોડી ન મળે ત્યાં સુધી પરણે ઈ વાતમાં કોઈ સાર નથી. લાગે કે આ ભાઈના મોમાં જીભનો અણસાર નથી, આવ્યાથી ત્યારના મૂંગા છે. માસી, શણા માણસો પોતાની જીભ અને શુરા માણસો પોતાની તલવારનો વપરાશ વિના કારણે કરતા નથી. ઈ વાત સાચી. અમે તો તમારી ભાણી સોનના હાથની માંગણી કરવા આવ્યા છીએ. સોનના હાથની? સોન? અરે ઓ સોન, અરે સોન, સોન આ તારી હારે લગ્ન કરવા માંગે છે. મેં સાંભળ્યું માસી, એટલે જ તો તૈયાર થઈને આવ છું. પણ એમને ખબર છે ને કે હું તો એની જ હારે લગ્ન કરવા માંગુ છું જે મને બુદ્ધિબળ ને તલવારબાજીમાં જીતે. વાહ, પણ બુદ્ધિમાન ને તલવારબાજીમાં પુરુષો હંમેશા ચડિયાતા હોય છે. બોલો છો, બુદ્ધિશાળી ને શુરાઓને જન્મ દેનારી સ્ત્રી હોય છે પુરુષ નહીં. હા, પણ શુરાઓ સ્ત્રી સામે વાર કરતા નથી, અને હું જો તમારી સામે વાર કરું
તો મારું સુરાતન લજવાય ને સામે કોઈ પડકાર ફેંકે તો તમે પારોઠના પગલા ભરશો ત્યારે તમારું સુરાતન નહીં લાજે એમ તો ભલે થઈ જાય પારખા તું સંભાળજે મારા ભત્રીજાનો હાથ બહુ ભારે છે એમ તમારી સોન પણ ઓછી ઉતરે એવી નથી આવો મેદાનમાં હાર ખાવાની તૈયારી રાખજો મહારેશ તો મને મારાથી ચડિયા તો પુરુષ મેળવવાનો આનંદ થશે તમારો હાથ તો બહુ ભારે છે બળના પારખા તો થઈ ગયા હવે બુદ્ધિ ના કરી બુદ્ધિ ના કર કર આડું નાખું પાડું નાખું પાડાનો પગ વાઢી નાખું તોય પાડો શેર દૂધ દે બોલો જવાબ દો આડું નાખું પાડું નાખું તોય પાડો સમજશે દૂધ દે કાકા દૂધ દે તો પાડો તો મેં નથી સાંભળ્યો આવતો રે ને આવતો રે આવતો રે કાકા તમારા ભત્રીજાને લઈ જાઓ ને બીજો ઘર ગોતો બીજું ઘર તો ગોતીએ પણ આ કોયડાનો જવાબ તો કયો થોર થોર હા થોર પધારો થોર પધારો પધારો લઈ લે લ્યો તમારું વપેણું સોન અટાણે તો જાઉં છું બહારની તાકાતના માપની ગણતરીમાં હજુ ચૂક્યો પણ કિંમત નથી હાર્યો એક દિવસ આ જ આંગણે આવીશ બરરા જાતી હા છેલ્લી દસ પેઢી થી હું એનો કાકો છું અને એ મારો ભત્રીજો છે એ તો કાકો જો એટલે કટમ નો ખ્યાલ આવી ગયો ભલે અરે જાજા નામ લીલા ના રાજા પૈડા તો તંગડી ઊંચી ફોનમાં રામ રામ લ્યો તમને ઓળખાણ કરાવું આ અમારા અમરાભાઈ રજપૂત છે અને હાવ કુમાર છે કાચા કુમાર એક ગયો ને બીજો પરણવા આવ્યો કુંવારા છો એમ બાળ કુંવારા અને જો તમે આ પાડો ને તો એક જ માંડવે સગપણ લગન અગેણી અને દીકરાના જન્મનો પ્રસંગ ઉજવવાની આપણી તૈયારી છે તારામાં કઈ અક્કલ છે લે તને નો દેખાય પણ ક્યાંથી દેખાય તારે અક્કલ હારે કઈ સન્નાન સૂતક હોય તો આ અક્કલ ને ઓળખે ને તો દે મારા સવાલનો જવાબ પૂછ તું કે એ જવાબ દઉં એક જનાવર ઈચ્છતું જે પૂછડે પાણી પીતું એક જનાવર ઈચ્છતું જે પૂછડે પાણી પીતું અરે એ તો સાવ પેલું છે એ જનાવર છે ને તે છે ને એ તો છે હાથી 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 જયારે સૂંઢ થી પાણી પીએ ને ત્યારે એમ લાગે કે એની સૂંઢ પૂછડું છે સાવ ખોટું અરે દીવો 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 આ તો અમારા ગામના નાના છોકરાઓને પણ આવ્યું એટલે આમાં ના પાણી આવ્યું કે ના જનાવર આવ્યું નાખી વાત પર દીવો આવ્યો ક્યાંથી અને પાછું કે જાય આવ ખોટું સાચું તો હાથી છે હાથી આ તલવાર શોભાની છે કે ચલાવતા પણ આવડે છે ચલાવતા પણ આવડે જ ને રજપૂત બચ્ચો છું માની કુખમાંથી શસ્ત્ર વિદ્યા શીખીને અવતાર લીધો છે શીખી લેવું તો મને માર ખબર મને બનાવીને બે જણા અહીંયા ગુડાણ એલા એ અમરા આ લાકડા કોણ કાપશે આ ખેતીવાડી નું કામ કોણ કરશે તારો બાપ ના મારો બાપ ચોપડે એટલે એ અમરા આ ઓલો કરસંડો મરુ મરુ થઈ ગયો આ વૈદરાજ ની એક પડી કી પેટમાં ગઈ નથી કે રામ શરણ થઈ જાય એને લાકડા ની તો જરૂર પડશે ને અને એ કપોત આ તારે ઘરે હજી નામું લખવાનું બાકી છે આ રોટલા ઘડવાના બાકી છે હાલો કહું છું હાલો બે જણા હાલો હાલો હું તને વચન આપું છું કે આપણે આંગણે વહુ બનીને સુણ જ આવશે સુણ જ અને હું પણ આજથી પણ લઉં છું કે મારે જીવ તે જીવત સોન ને બીજા કોઈને નહીં થવા દઉં ભત્રીજા આ તો એની માસીનું ઘર છે પણ એના મા બાપ કોણ છે આપણે શોધી કાઢવા જોઈએ Thank you.
થયું છે મને થઈ જાય. માલમતા મળશે અને મહારાજ નું નાક વડા મારી જિંદગી બંદી કમાણી આંખ ઉગાડતા માં આખી જાહે હવે આખી જાય. તમે કંજુસાઈ કરીને પૈસ પૈ ભેગી કરી દે ને લઈ જાય. જે તમારા જેવા નોકિયા હોય ને તો લૂંટારા ભૂચે ને મરે. અરે ચુપ થા હાલ અમરાવા. અરે ફુલિયા આમાંથી કાંક ઉગાડવાનો ઉપાય કરો. ઉપાય શું ઉપાય છે? ઉગાડી શકે એમ છે. અરે દીકરી લૂંટારા તો લૂંટતા લૂંટતા થોડી વાર માં આપુડા એ આવી જાય અને એ વખતે અમને બચાવતા બચાવતા એટલે થોડાક મારી લેજે ને. પણ અમને નોધારા મૂકીને ના જતું. અરે પણ લૂંટારા ના આવે તો તું એમ કરજે મારા બાપા ને મારી લેજે. ભાઈ ભાઈ મારા હાથ નો માર ખાતા શરમ આવતી હોય તો હું મારી લઈશ. બસ અરે ચૂપ કરું છું. પણ તું ના જતી અમે બધા તારા શરણે અમને ઉગારી લે. અરે ભાઈ શરણે આવેલા નું રખોપું કરવું એ તો રાજપૂત નો ધર્મ છે. ગામ માથે આફત આવી હોય તો ગામ નો રખોપો કરવો એ રાજપૂત નો ધર્મ છે. ભાગી ગયા ધામ લોકો. સાંભળો ધામ લોકો સાંભળો. લૂંટારો ભાગી ગયા. હા લૂંટારો ભાગી ગયા. દુશ્મન ને કોને દીધા હશે? કોણે
કેટલા ભૂલિયા, તું તો રાંધવા બેઠો કે મારો ઘર હળગાવવા? એ મારો જીવ ઉત્તર મારવા. મેં તમને હજાર વાર કહ્યું છે કે ઓલી ગુલાબરે મને લગ્ન કરી નાખો એટલે આ કળાકૂટ માંથી તો છૂટીએ. અને મેં તને હજાર વાર કીધું કે પેલા મારા લગ્ન થશે ને પછી તારા લગ્ન, સમજો? પણ તમારા લગ્ન નું હવે તમે માંડી વાળો ને. માંડી વાળું? મેં તારી મરતી મને વચન દીધું કે હું તને મા વગર નો નહીં રાખું, નહીં રાખું. હા, પણ ત્યારે તો હું બે વર્ષ નો હતો અને ત્યારે મને માની જરૂર હતી. અત્યારે મને વહુ ની જરૂર છે. તેથી શું થઈ ગયું? બે વર્ષ નો કે બાવી વર્ષ નો? આ વચન એટલે વચન. પણ બાપા મને ઉતાવળ છે. તને ઉતાવળ હોય તો તે જેમ તારી હાટું વહુ ગોતી રાખીશ ને એવી એકાદ મારી હાટું ગોતી દે, એટલે આપણે બે જણા એક જ માંડવે લગ્ન કરશું. બસ, પણ આ ઘરમાં તારી માં નહીં આવે ત્યાં સુધી તારા લગ્ન નહીં થાય, નહીં થાય ને નહીં થાય. આ સમજી ગયો? આ ઘરમાં જ્યાં સુધી મારી માની અઘરણી નહીં થાય ત્યાં સુધી મારી વહુ નો ખોળો નહીં ભરાય. હા હા, ચૂલો ભૂત ચૂલો, આ હળગ્યા વગર રોટલા ક્યાંથી થાય? એકલો ધોવાડો થાય. હોક માય હોક માય. અમે પરદેશી પાન રે, કે અમે પરદેશી પાન, કે અમે પરદેશી પાન, ને વાને વંટોળે આવ્યા, પણ કોઈએ કોઈએ ન દીધા માન. એ અમે પાદર થી પાસે છે, વાકડી મૂછો રાખી છે, બાકી પાઘડી પહેરી છે, અરે બબ્બે તલવારો રાખી છે, દેખામાં તો મરદ લાગે છે ને ખળકતી ખળ કાપે છે. તો પરદેશી લાગે છે, ખળ કાપીને પોતાના ભોજનની તૈયારી કરી રહ્યા છે. ભેળા તમે ભોજન લેશો તો થોડું ખળ વધારે વાટો, બળદિયા ભેળી ગાયું તો જમે. જવાબ તો સારો આપી જાણે છે ને ખળકતી ખળ કાપી જાણે છે, પણ વખત આવે વેરીના માથા વાળવાની તાકાત હશે એનામાં? અમારી તાકાતનો તાગ મેળવવાની જેણે જેણે કોશિશ કરી છે એ જવાબ આપવા જીવતા નથી રહ્યા. જવાબ તો ઠાકુરો આપી જાણે છે, પણ એને પૂછ, એને એની તલવાર માથે આટલો ભરોસો છે તો મારો પડકાર ઝીલશે? પડકાર ઝીલશો ભાઈ? બેન, એમને કહો કે હું અબડા માથે તલવારના વાર નથી કરતો. સાંભળ્યું? અબડા માથે તલવારના વાર નથી કરતો, ખળ માથે કરે છે. પણ એમને ખબર નથી કે ઉપર વાળાએ 21 ભાડા ભાંગીને અમારા એક ફોન બનો કરે છે. એમ તો ભોગ ઉપર વાળાના, એમાં મારે શું? અરે તમારે શું, પણ અમારી સોનબાનો પડકાર જીલવો સહેલો નથી. નકર થોડી વારમાં તમે હશો જમીનદોસ્ત ને તમારી તલવાર હશે હવામાં. કોઈ પણ વાતનું જાજુ અભિમાન સારું નહીં. એમ તો પછી આપો એક તલવાર અમારી સોનબાને. મેં આવી જાઉં મેદાન માં. એવી તમારી મરજી. આમાં તમારે ભોઠા પડવા જેવું કે મારે રાજી થવા જેવું જરાય નથી. મારે તો બંને રીતે નાલેશી હતી, જીતત તો એક સ્ત્રી થી અને હારત તો એક સ્ત્રી થી. બળમાં પુરુષ કરતા સ્ત્રી ચડિયાતી ન હોય એ સાવ સ્વાભાવિક છે. તલવારબાજીમાં તો તમે ઠીક છો. ધન્યવાદ. પણ બુદ્ધિ છે તમારામાં? બુદ્ધિ કોઈના બાપની નથી. તો દો મારા સવાલનો એક જવાબ. પૂછો. કયું સરોવર પાળ વીણ, કયું મૂળ વીણ ડાળ, કયું ફૂલ વીણ વાસના, કયું મોત વીણ કાળ, જવાબ દો. આ તો સાવ સહેલું છે. મને સરોવર પાળ વીણ, પવન મૂળ વીણ ડાળ, માણસ ફૂલ વીણ વાસના, નીંદ મોત વીણ કાળ. રોકો, ગાડી રોકો, બચાવ બચાવ બચાવ, ગાડી રોકો, બચાવ 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 બચાવ.
હાશ છોકરાનો જીવ બચાવ્યો છે બહાદુર. હા અકલમન પણ છે. હા તલવારબાજીમાં પણ પાવરધો છે. હા તને ગમ્યો ખરો? અરે અરે પણ બેટા તમારો મોટો મોટો પાર ભગવાન તમારું ભલું કરશે. તમે મારા બેટાનો જાન બચાવ્યો. ચાલ દીકરા. શાબાશ તમે છોકરાનો જીવ બચાવ્યો. એમાં શું, એ તો દરેક રાજપૂતનો ધર્મ છે. ભાઈ તમારું નામ શું? પરદેશ. રેવું ક્યાં? આ પૃથ્વીને પાટલે. બીજું કઈ? કઈ નઈ કઈ નઈ. રામ રામ. લેકાર વાત રેવું પૃથ્વીને પાટલે ને નામ પરદેશી. માલ છે એવા માણસો હોય છે. હું જોતા જ નથી. પથ્થર માટે પાણી છે પાણી. પાણી ઓ કે એ કોણ પાણી ભરવા લઈ ગયું તે મોડું થઈ ગયું. ચાલ ચાલ ચાલ. અરે પણ ચાલ ને. મળી જશે. અરે મળી જાય તો ઓછું. હે તમને સૂતક આવશે. મારે શું? અમને કે તને. અરે સૂતક તો સગા વાલા ને જ આવે ને. મારે શું? હા જો આરામથી હું પડ્યો હતો ત્યાં આવી ને આવીને આ કૂતરો મારું મોઢું ચાટી ગયું. એમાં ખોટું શું કર્યું? ખોટું શું કર્યું? અરે એ જોઈને તને દેખાય ના આવે? શું બોલ્યા? હા આજે તો મોઢું ચાટી ગયું. કાલે હું સૂતો ને આવીને મારા મોઢા પાસે એનો પાછલો પગ ઊંચો કરી ને આવે તો કે. અરે ચૂપ માં. નકર શું કરીશ? જોવું છે ઊંચું ને ઊંચું ને. હું માસી ને માસી પાસે ફરિયાદ કરીશ. શું ફરિયાદ કરીશ? હું ફરિયાદ કરીશ કે માસી માસી આને રાજપૂત પર હાથ ઉપાડ્યો છે. માસી જોઈ રાજપૂત રાજપૂત માં કેટલો ફરક છે. ક્યાંય બહાર ને ક્યાં બહાર. મહેમાન આને ઓળખ્યો? આ છે મારો દીકરો પુલિયો. નમસ્તે. નમસ્તે ભ્યા ભેગા જ પણ રસ્તે. એમ તો મહેમાન જો એટલે નો કહેવાય એટલે મારા નમસ્તે. ભારે મશ્કરો છે મારો દીકરો ફુલિયો. અરે આવ અમરા આવ. અને આ છે ફુલિયાનો ભાઈબંધ અમરો. નમસ્તે. લ્યો એમને કર્યા એટલે મને પોગ્યા છતાંય નમસ્તે. અને જો મહેમાન આજની રાત અહીંયા રોકાવાના છે. કદાચ જાજુ રોકાઈએ. અમારું ઘર ધર્મશાળા છે. ચૂપ રે. મહેમાન થઈને આવ્યા છે ને વાલા સગા થવાના છે. વાલા સગા? હા જમાઈ નું ઘર જોવા આવ્યા છીએ. મારી દીકરીને આ ઘેર દેવી છે. પણ મારે તમારી દીકરી હવે લગ્ન નથી કરવા. હવે તું નહીં આ તારો બાપ લગ્ન કરશે સમજો. એ મહેમાન તું કામ આ મળ હારે મીંઢર બાંધો. ચૂપ કર. અને હંડાઈ આટો જટ જટ લાંધી નાખ્યા છે. જરા સરખું રાંધજે. હું એને ખાંડ ના બદલે મીઠું નાખવાની ટેવ છે. અને ઘણી વાર તો દાળ શાક માં દોથો ભરી ને મરચું નાખે છે. કે ના ના એવું કઈ નથી. જા દીકરા આજ સંભાળીને રાંધજો. મહેમાન તમને ખબર નથી મારા કરતા છે ને તો મારા બાપુ છે ને તો બહુ સરસ રાંધે છે. તમે રાંધી નાખો. ના ના એવું કઈ નથી. આજ તો તમે રાંધી નાખો. અને બાપા પછી જોવો ને રસોઈ બગડશે તો મહેમાન નારાજ થશે. અને કન્યા દેવાની પણ ના પાડશે. અને પછી તમે રહેશો માં વગર ને. હા એમ કરો. આજે તો તમે જ રાંધો. હા માં જોઈતી હોય તો રાંધી નાખો. હાલો રાંધી નાખો. હા રાંધી નાખો. મને લાગે છે કે સોનમ સિદ્ધરી હાથમાં નહીં આવે. તારી વાત બરાબર છે. મારી છેલ્લી 10 પેઢીના ભત્રીજા સીધી આંગળીએ ઘી નહીં નીકળે. આપણે ઉપાડવી પડશે કાકા. ઉપાડશું આપણે. અને નામ આવશે ઓલા ડાકુ ધીરસિંહ નું. બરાબર. તો પછી ધર્મના કામમાં ધીરસુ કામ. કામ સારું અને નામ નામી ચા ચોર નું. એ તારા સાથીઓ ને કરે ફતે. ને સોન એના બાપ ના લગ્ન ના થાય ત્યાં સુધી ફૂલચંદ ના લગ્ન ના થાય ને ફૂલચંદ ના લગ્ન ના થાય એટલે મારા લગ્ન ના થાય ને મારા લગ્ન ના થાય એટલે. અરે હું ક્યાંની તારી સાથે વાતો કરું છું? તારું ધ્યાન ક્યાં છે?
આમ શું જોયા કરે છે? હા, એ પરદેશી આ ઝાડ નીચે મળ્યા છે. હા, એટલે શું આજે મળશે? એટલે કે ઝાડમાંથી તો પેટવું છે કે પાક્યું તો પડ્યું નીચે એટલે મળ્યું. એ પણ તું ગોતે છે શું કામ? તારે એની સાથે લગ્ન કરવા છે? લગ્ન? પૂછીને બેસું કે બેસી ને પૂછું? લેવાને શું છેતર્યા છે? હું તો બેઠો બેઠો દાતા. ચાલો તમને તમારા ગામ સુધી પહોંચાડી દઉં. તમારા ગામનું ફાધર આવી ગયું. હું જાઉં છું. લ્યો, રામ રામ. પણ તમારું નામ તો કહેતા છો. પરદેશી. માતાજી ના ચરણો માં નારિયેળ ધરાવું પછી જ પાણી પીવું એવી મેં માનતા લીધી. ક્યાં છે લૂંટારા? ક્યાં છે? નથી ગયા
સારું થયું નખત, હું તો બધાને માથા વાડી નાખત. માથા વાડી નાખત, લૂંટારા જયારે મને લઈ ગયા ત્યારે તમારી હિંમત ક્યાં ગઈ હતી? ઘાસ ચરવા? ના, તરવાર લેવા. બાકી હું ના હોત ને તો ગામ આખામાં મોટેથી બચાવ બચાવ ની બૂમો પાડી ને બધાને જાણ કોણ કરત? આ ટીટોડી સાચી વાત કે છે. આ બચાવ બચાવ ની બૂમો પાડવામાં આખા પંથક માં અમારા જેટલું કોણ જાણીતું છે? નકર વાતે વારવટી આવો ત્રાસ કે હોય, તારે બચાવ બચાવ કહેવાની હિંમત કોની છે? અમારી અમારી. એક પરદેશી વાર કરી અને તમે લોકો આંખો ફાડીને જોઈ રહ્યા? તમે શું ચૂડીઓ પહેરી હતી? એક વાવડ લાવે છે. હવે વાવડ ની વાત કરવાને બદલે વાવડ જ દેને. વણ નામ આવતર સીતાપુર ગામ ના જ છે. સીતાપુર ગામ ના? સીતાપુર ગામ માં જઈએ અને એના માવતર ને કાને આપણા લગ્ન ની વાત નાખીએ. સોના અને મારા. હા હા, તમે ખાનદાન છો? હા છીએ. તમે સુરા છો? હા છીએ. ધનવાન છો? હા છીએ. અને મારી પાસે મારી દીકરી સોનના હાથની માગણી કરવા આવ્યા છે. હા તે આવ્યા છીએ. પણ આ તો ભાઈ જીવતર નો સવાલ છે. સોનની હા ઈ અમારી હા અને સોનની ના ઈ અમારી ના. ઈ કેસે ન્યા જેના લગ્ન થશે. માટે મન પણ કેવું આઝાદ છે. જેને હું ગમું છું ઈ મને બીકાઈ ગમતો નથી. ને જે મને ગમે છે નામની તો ખબર નથી. ક્યાં છે? ભગવાન જાણે. ક્યાં રહીએ છે? ભગવાન જાણે. એના માવતર? માવતર તો હશે જ ને. હા પણ કોણ છે એના માવતર? ભગવાન જાણે. મેં તો લાંબો કાગળ લખ્યો રે મને સરનામાની ખબર નથી. Oh,
બાકી તમે ખાનદાન છો, ગુણીજન છો, દેખાવે કઈ નાખી દેવા જેવા નહીં. કામ દેવના આવતા એક અક્કલ ઓછી છે, પણ એ અમારે હાલ છે. એ તો હરખે હરખાની જોડ જામ છે. હું બોલ્યો તો પાટોડ? કઈ નઈ કઈ નઈ, એ તો તમારી તરફેણ માં બોલ્યો છું. જેવો જેહલો જોગી એવી માલી મકવાણી. સુધરી ગયો ભૂલ્યો મહેમાન, હવે તો લગ્ન ની આ સમજો ને. પણ તમારે કન્યાને જોવી નથી, ઘણા એ જોઈ ગયા, હજી કુમારી જ છે. મહેમાન, તમારી દીકરીમાં કઈ કહેવા પણ નહીં હોય. ખાનદાન હશે, ગુણી હશે અને રૂપાળી તો હશે જ. મહેમાન, અક્કલ નહીં હોય ને તો હાલશે, પણ ઈ મને જોવા માંગતી હશે તો જોઈ જોઈને કેટલું જોવાની છે. એક આંખે એક આંખે પણ લગ્ન ના માંડવા માંથી ક્યાંક ભાગી જાય તો. ભાગી ભાગીને કેટલું ભાગશે? એક પગે એક પગે. પણ ઈ મારી યારે કાંક વાત કરવા માંગતી છે તો વાત કરી કરીને કેટલી કરશે? અડધી જીભે અડધી જીભે. કાણી લંગડી બોબડી આવી તમારી નુકસાની દીકરીને લેશે કોણ? અને તમને આ ઉંમરે દેશે કોણ? હા ઈ બરાબર, આપણે તો લગ્ન થી કામ. ન્યાલ મારો બાપ, આ મારા લગ્ન થાય તો દીકરા ફૂલિયા ના લગ્ન થાય, એની પોંકવા વાળી તો જોહે ને. પણ જ્યાં સુધી મારા બાપુ ના લગ્ન નહીં થાય ત્યાં સુધી ઈ આપણા લગ્ન ની હા નહીં પાડે. ને ધાર કે તારા બાપુ ના લગ્ન થાય જ નહીં તો? એ મકડા ન જા, માણસ ને કૂતરું કરડે ને જેમ હળકવા ઉપડે ને એમ મારા બાપુ ને પૈણવા ઉપડો છે. હા, અને ઈ હાટું એને એક કન્યા ના બાપ ને અમારા ઘર માં પાડી પોચી રાખ્યો છે. શું વાત કરે છે? હા, જો એની અરે એનું ચોખ્ખું ગોઠવાઈ ગયું તો ઠીક છે, નહીતર ઘોડે ચડવા ગાંડા થયેલા મારા બાપ ને હું ગધડે ન ચડાવું તો મારું નામ ફૂલચંદ નહીં કાટાચંદ કે છે. એ કવા દવ ધાયા જન પ્રીતમ મિલવે મોજ તો કાઢી કાઢી કલ જાય આપણા. અરે હું તો ભોજન દઉંગી તું. કા પરદેશી મળ્યો? ક્યાંથી મળે? તારા જેવા બુંદિયાળ નું મોડું જોયું તું ને. હે બુંદિયાળ સેની કે છે? તું કેતી હોય તો તેનો મેળાપ કરાવી દઉં. બોલ મેળાપ? હા, અને તું જાજા ખવે ઘર જા. અરે જાજા વાળી વાત સાંભળ, ઈ મારો જીગરી ભાઈબંધ છે, હું ઉઠ કહું તો ઉઠે, બેસ કહું તો બેસી જાય એવો. બોલ મેળાપ કરવો છે? પાડા પાડા તો બોલ. 15 દી પછી, મહિના પછી, વર્ષ પછી? તું 15 દી પછી, મહિના પછી, વર્ષ પછી મેળાપ કરાવો તો કાલે કરા. કાલે કરાવી દઉં, એમાં શું છે? જા તું ઘરે જઈ અને વાટ જોજે, હું સમય અને જગા નક્કી કરીને તને જાણ કરીશ. હા જોઈ લે ભાડા ના ભડાકા. ફૂલિયા, આ તારો ભેરું અમરો મને એરો થઈને આવડ્યો. કા બાપા, આ ખેતર માં મને હળે જોતરી ને ક્યાં આવ્યો ગયો? હજી આવ્યો નથી. જરા માણા ની જેમ દાય, હું તારો બાપ છું. હું ક્યાં તમને નામ જ ચિયો સમજો છો? ચપ દાબતો રે અંદાજ. કેટલી વાર લગાડી, કેટલી વાર જોડાડી. આ તારી વાત કરવાની રીત છે?
એક તો આખો દી અહીં તઈ રવડ્યા કરતા પરદેશી ને ગોતવામાં ટાંટિયાની કઢી તઈ પિંડી એ ગોટલા ચડ્યા તોય તને અહીં કેવા આવ્યો માથેથી ઠોકી ઠોકી ને થાક્યો તોય દિલ્હી ના દરવાજે ટીંગાડી રાખ્યો ઉગાડતા રાત પાડી ને માથેથી ધમકાવે હું તો આ હાલ્યો તુલસી એ ગરનો જ આવ્યો ભલે કંચન વર્ષે મેં હું તો આ જાઉં છું બેસો ને ધોકો માર્યો તઈ ધરમ થયો ને પાછો છડકો રામ 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 હાલો તમારા જેવું કોણ થાય હાલો આવો બેસો 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 હવે બોલો પગ પખાડવા પડશે અરે રે એવા તો કળે છે કે બોલવાની હો રહી નથી પાણી 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 લાવું છું ચમત્કાર વિના નમસ્કાર ન થાય ઈ આલું નામ આ તો ઠંડુ છે મારે તો ગરમ જોઈએ ગરમ પગ પખાડવા છે દાદાગીરી કરવાની તમને આદત હશે મને કોઈનું સાંભળવાની ટેવ નથી આ કહી દઉં છું હું તો આ હાલો તો આ બેઠો આપણી તો એક ટેવ છે કામ એક વાર હાથમાં લીધું એટલે પૂરું કરે છૂટકો પછી હામા વાળાને ભલે ને ઘોડા ગધેડા ના પારખા ન હોય ભલે હાવ નગુણું હોય પાડ તમારો હા પાડ માનવાની આ રીત તો મેં અહી જ જોઈ જવા દો એમને જેવું કોણ થાય આ તો બહુ ગરમ છે મારો પગ પખાડવો છે કઈ આંધણ મૂકવું નથી નવશેકું લાવ નવશેકું આ પૂરું પડી પડું થઈ જશે હવે કેને સીધી રીતે મળ્યા વાત કરી મને ક્યારે મળશે કહું છું ભાઈ કહું છું પણ પેટમાં બિલાડા બોલે છે કઈ દૂધ શિરામણ નો જોગ થાય તો જામો પડે હા હા દઈશ ને જાશો તઈએ બે દી નું ભેગું બાંધી દઈશ આંગણે એક ભેંસ બંધાવી દઈશ દૂધ હાટુ પત્યો ઠીક તમારા જેવું કોણ થાય સાંભળો એક તો મળ્યો માંડ માંડ અરે માંડ માંડ મારી વાત સાંભળી માંડ માંડ સમજાયો ને માંડ માંડ માન્યો કાલે મળશે તને ગામના પાદરે કાલે મળશે ગામના પાદરે જાજા ટાળાસર ની તો થશે એ વેતો પછી હવે તો ઊંઘ આવે છે આ મારું શરીર કોણ દાબ છે તારો બાપ મારો બાપ શું કરવાને બોલાવો ને બોલા બેઠા બેઠા ખાય છે મહેમાન અને તળ વેચતા ટપુ મામાને મહેમાન નું તો નામ જ ન લેતો ઈ તો મારા વાલા હગા છે આતે તમારા વાલા હગા મહેમાન થઈને આવ્યા હતા અને હવે માલિક થઈને રહ્યા છે કે ભલે ને રે જોતો નથી કેવા શ્રીમંત માણસ છે અરે ગાડું બળદિયા લઈને આવ્યા છે તે ગાડામાં કોક દેખ આપણા ઘરની ઘરવખરી ભરીને વ્યાનો જાય તો સારું કે બાપા બાપા મને તો મહેમાન ને ટપુ મામા બે માં કઈક ગોભરું લાગે છે તને તો લાગે જ ને તારી માં આ ઘરમાં આવવાની છે તને નથી ગમતું પણ યાદ રાખજે એક દી આ ઘરમાં તારી માં લાવીશ લાવીશ ને લાવી ઓહો મારી માનું નામ પડે છે તમે હતરા બેઠા થઈ જાઓ છો કારણ કે દુખતું જ નથી આપણે એ બાબા તમને અહીંયા આજો આવે એમ નો દુખાવો છે ને વાહામાં આવ્યો ધીમે ધીમે ઉપર જાય છે એમ ઉપર બાળો દાબી દે તમારી છાતી દાબી દે અને પછી ધીમે ધીમે તમારું ગળું હોત દાબી દે ગળું ને દાબી પછી નાક હોત દાબી દે જો દુખાવો જાય છે દુખાવો જઈ રહ્યો છે તો ઉપર કરશે ઉપર એ ધીમે ધીમે ગયો હાવ દુખાવો જાય ગળું દાબી દો ના ના હજી આવ્યો નહીં ઘરવાળા હા પાડે ને તો અગાઉ થી લાકડા નાખવાનું તો પૂછતો આવ ને અરે એકલા કરચંડો આની ક્યાં વાત કરે ગામમાં બે ત્રણ મરણ થાય એવી વકી છે આ લાકડા કાપી રાખ્યા હારા તું લાકડા કાપવા માંડ કાપવા માંડ હું પૂછતો હું એમાં પૂછવું હું કાપવા માંડ લાકડા
કા શું છે? તે બોલ, તારો બાપ સાંભળશે. બોલ શું છે? અરે બી મારે બહાર જવું છે. તે પણ જાને? અરે પણ તારો બાપ જવા દે ત્યારે ને. અરે મારો બાપ તો છે જ એવું જાદુ તને, પણ તને જવું છે ક્યાં? ગામના પાદરે. તો જા જા. એટલે પેલા લાકડા લાકડા હું ભરીશ. ખાવ જાદુ તને ત્યાં. જંગલ ખંડી લીધું ને, એ કેતા હતા કે જંગલ માં ના કોઈ ઝાડ ની બખોલ માં એને હાચા હીરા ની પોટલી મૂકી હતી. શું વાત કરો છો? શું સાંભળો છો? હવે આ વાત એને જંગલ વેચી નાખ્યા પછી યાદ આવી, અને મને પાકો ખ્યાલ છે આમાંના જ કોક લાકડામાં છે, એટલે હું લાકડા ફાળો છું. કારણ કે હવે તો એ પોટલી જઈને મળે. તમે કાપશો તો કાપો, ઘણા દિવસ કઈ કામ મળ્યું નથી. મજા કાપ, જોરથી કાપજો. પોટલી કદાચ ઊંડે હોય. હજી જરા ઊંડે કાપ્યા. તમે લાકડા કાપો એ નો શોભે, લાવો હું કાપો. ના ના હું કાપ, ના ના હું કાપ, ના ના હું કાપ, ના ના હું કાપ. જો જાજી જીત કરશો તો મારી દીકરી નહીં દઉં. અને મહેમાન, તમે જો જાજી જીત કરશો તો તમારી નુકસાની વાળી દીકરી હું યે નહીં લઉં. આ ઘરની બહાર કાઢી મૂકી છે. એ બાપા, આ તમે ને મહેમાન એમ બાજો ને કે આપણા ઘર ને શોભે નહીં, એના કરતા એમ કહો આવ્યો લાવ આ બીજો કુવાડો. તમે એનાથી લાકડા ફાડવા માંડો, અને પછી જો ઓલી હીરા ની પોટલી મળી જાય ને તો તમે બે જણા અડધી અડધી વેચી. આનો નામ વણિક બુદ્ધિ. તમે અહીંયા પાડો અને હું અહીંયા મોટો પાડો, અને ઘા ઊંડા કરજો. હા ઊંડા કરજો, કે હું ઓલા ટપુડા ને ટપાડી આવું. તમે આવી ગયા? અમરાએ મને બધી વાત કરી છે. જરા ફરો, ગોળ ફરો, ગોળ આમ ફરો ફરો. અટકો, ઠીક છે. જોઈ જોયો છો તમારી આંખો, એમાં દરિયાનું ઊંડાણ, આકાશ ની ઊંચાઈ કે ધરતી ની ઠાવકાઈ નથી, પણ આંખો નમણી છે. નમણી આંખો? તમારું નાક અણિયાળું નથી, તેમજ બેઠેલું પણ નથી, ચાલશે. તમારા ઓઠમાં કામદેવના ધનુષ નો ટંકાર નથી, પણ અદલ છે ગુલાબની પાંદડી જેવા. પાખરી જેવા હોઠ, વાહ રૂપ, વાહ મુખ, એકંદરે આંગણે અર્ઘો એવા છો. પણ લગ્ન નું નક્કી કરતા પહેલા મારે તમારી બુદ્ધિ ના પારખા. શું મંજૂર હોય તો હા પાડો, નકર થાઉ વહેતો. ના ના, મેં ના નથી પાડી પારખા દેવાની. આ તો અમરાએ તારા મારી આગળ એટલા બધા મોફાટ વખાણ કર્યા એટલે આવ્યો છું, અને મને શ્રદ્ધા છે કે તું બુદ્ધિ કસોટીમાં પાર ઉતરીશ. શ્રદ્ધા છે તો પારખા શા માટે? શ્રદ્ધા એને છે, પારખા મારે લેવાના છે. ભલે, અમરા ની શ્રદ્ધા પર તમને શ્રદ્ધા નથી તો લ્યો પારખા. તો જવાબ દે, નારી પણ નિર્બળ નહીં, નારી પણ નિર્બળ નહીં, કાળી પણ નહીં કોયલ, વસે દરે સાપણ નહીં, ઉત્તર એનો બોલ. જે ક્રિયાની તાળી પડે કરે કાયર હાહાકાર, રજપૂતાણી ની શોખ સમી તમે પૂછી તલવાર. વાહ, હવે એક બીજો દોહો કહું છું, એનું પહેલું ચરણ હું કહીશ, બીજું તમારે પૂરું કરવાનું છે. કહો. ખર ઘુવડ ને મૂરખ નર, સુખે સુવે નિજવાસ. ખર ઘુવડ ને મૂરખ નર, સુખે સુવે નિજવાસ. ચાતક ચકવા ને ચતુર નર, નિષ્દિન રહતુ દાસ. વાહ વાહ, જેવી વહુની શોધમાં હતો એવા જ તમે છો. મારો અમરો ભારે ભાગશાળી છે હો. અમરો? આ આખી વાત વચ્ચે અમરો ક્યાંથી આવ્યો? કેમ, એ તમારી હારે લગ્ન કરવા માંગે છે? હા, એટલે તો હું અહીં આવ્યો તમારા પારખા લેવા, મારા ભાઈબંધ માટે. તમે તમે મારા પારખા લીધા? હા. ઓલે અમરા માટે? હા. કાયર બીકાન ગભરો અમરા માટે? હે ભગવાન,
આ તારી બેન બાડી બોબડી લૂલી લંગડી છે તો એ તારા બાપા લગ્ન ની કેમ હા નથી પાડતા? એને જ ફેંસલો કરે એટલે પછી મારા લગ્ન થાય? હા ક્યાંથી પાડે, મારા તો બેન જ નથી ને. એટલે બોલ, એટલે તારી બેન નથી? ના, એ મારા બાપા નથી અને હું એમનો દીકરો નથી. મારો બેટો આ તો સંભૂમેળો ભેગો થયો. એ તો આ બા ના મહેમાન થયા છે, પેટ ભરીને ખાવા અને રહેવા મળે એટલે. એટલે લોભિયા હોય ને ધૂતારા ભૂખે ન મરે એ આનું નામ? બાપા, એ બાપા તમારા ભારે બુડ્યા. દીકરી નથી, કઈ વાંધો નહીં. પછી ફરણ ટોપો ને એને આ તળ વેચતા ટપુડે. બોલ, તારી દીકરી ક્યાં છે? મને કીધું. હા, તને કીધું. અરે બોલ, તારી દીકરી ક્યાં? દીકરી? હા, દીકરી. દીકરી નથી. નથી? પેલા ગડ્ઢા ખાને મને બનાવ્યો? આ તો બનાવે જ ને. તમારે ફેરવું તો ઘોડે કાઢવું તો યો લગ્ન નો લાડવો. જોકલે જોકલે. અને પંદર દી સુધી બાપ દીકરા અહીંયા રોટલા ખાધા. હું ધર્મશાળા હતી. અરે રોટલા ખડી ખડી ને બાળકો હાથ દુખી ગયા. અને ભૂલિયા, હવે એક કામ કરો, બોલો, એનું ગાડું ને બળજિયા બે અહીં રાખો. નોરખાય બાપા, નોરખાય. ચોર ના પેટ ના એનો બધો માલ ચોરી નો હોય, આપડે રાખીએ તો કેદ માં જવું પડે. તમને ખબર છે આ છોકરો ચોરી નો છે? તો તમારો કાળો મોઢો કરો ને ભાગો કરજો. સંભાળીને બોલજો. એને ગાળ દીધી, મને ગાળ દેવા બરાબર છે, સમજા? તમે કેમ? તો મારો ભાઈબંધ છે. તમે મારા પારખા લીધા એ અમરા માટે. હાજી. વહુને શોધમાં છો એમ કહ્યું એ અમરા માટે. હાજી. તો તમે યાદ રાખજો કે હું મરી જઈશ તો અમરા હારે લગ્ન નહીં જ કરું. પણ અમરો તમારે લાયક છે. મારા લાયક? તમારું માથું ઠેકાણે છે કે નહીં? અરે મારું માથું તો ઠેકાણે જ છે, પણ એને સુરજચંદ્ર ની સાથે પણ દીધું છે કે પરણશે તો તમારી હારે જ. ને હું એ પણ લીધું છે કે હું લગ્ન કરીશ તો તમારી જ હારે. મારી હારે? ના 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 ભાઈ સાહેબ, ના ના. એવું નહીં. તમારા લગ્ન થઈ ગયા છે. ના, પણ હું તો લગ્ન કરવા જ માંગતો નથી. પણ જો અમરાના લગ્ન થશે ને તો મને મારા લગ્ન થયા જેટલો જ આનંદ થશે. જો કોઈ રીતે માની જાઓ, નહીતર આ તમારા કુંવારા જીવતર માથે એના મોતનું કલંક લાગશે. એ બેચારાને વખ ઘોળવું પડશે. વખ કાલ વખ ઘોળતો હોય તો આજ ઘોળે. પણ અમરા હારે તો લગ્ન નહીં કરું, નહીં કરું. અરે પણ સાંભળો સાંભળો. સારું રોકો, સારું રોકો. કાકા કાકા એમ રિસાઈ ન જાઓ. મારો અમરો તો છુપુ રતન છે, તમને ફૂલની જેમ હથેળીમાં રાખશે. ખબરદાર, જો મારી સામે અમરાનું નામ લીધું. તમને હજી ખબર નથી, મારો અમરો તો સ્વભાવનો રાગ છે, હૈયાનો પ્રેમાળ છે. તમને જીવતર આખું અછોવાના કરશે. અરે તમને સુખી કરવા માટે પોતાના પ્રાણ પાથરશે. તમને રાજી રાખવા માટે તીકરના રણમાંથી ગુલાબનું ફૂલ લાવી આપશે. એ મારી ઊંચ. એ એ પરદેશી હું અમરો નથી ને પરદેશી નથી. અમરો નથી, પરદેશી નથી. હું છું પરદેશી અમરો. અમરો? અરે હવે તો સાચું બોલો કે તમે છો કોણ? સાચું રે બોલ, સાચું રે બોલ, સાચું રે બોલ, સાચું રે બોલ. મારા વેર રે વાલેડા, મને ભોળી ને ખાભર માવી રાજ, ભોળી ને ખાભર માવી. ખોટો રે વેશ ધરી છીતરી ગયા, મારા દિલ રાને દુભાવી રાજ, ભોળી ને ખાભર માવી. સાચું રે બોલ, બોલ બોલ, સાચું રે બોલ, બોલ બોલ, સાચું રે બોલ, બોલ ને. હે વેશ
भले बदलो रूप भले बदलू दिल तो नहीं बदलायू दिल तो नहीं बदलायू हूँ तो तारो साजन साचो उरमा ऊंधू भरायू हे तारा मन मा ऊंधू भरायू केटली वार कयूं हूँ छू साचो पण समझे ना समझा वीराज बोली ने का भरमावी साचो झूठो 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 साढ़े सात बार झूठो हजार बार झूठो लाख बार झूठो झूठो बोले एनी तो भई कलियो पुत्रो करड़े कलियो पुत्रो करड़े झूठो बोले एनी तो भई कलियो पुत्रो करड़े कलियो पुत्रो करड़े झूठ झगड़े अमथी अमथी बगड़े तू झूठ झूठ झगड़े अमथी अमथी बगड़े नानी सर की बात एमा मुख लड़ू तू मरड़े 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 झूठ बोले एनी तो भई कलियो पुत्रो करड़े कलियो पुत्रो करड़े धरती थई ने छीली फूलो ना हार थई खोटू बद्धू ज खोटू साचु कहू छु मारा माथे भरोसा राख क्या थी राखू तमे परदेशी थई ने मारा हया मा प्रीत जगाड्या पछी अळगार्या ने आमरो थई ने मने तड़पती जोई छताई चूप रहा મને કાઈ સમજાતું નથી કે આ બધું શા માટે સાચું કહો મારે મારી ફરજ માટે અમરો થવું પડ્યું છે અને તારી પ્રીતડી પામવા પરદેશી થયો છું મારા માટે ધનગડી હતી જ્યારે તારા હૈયામાં મારા માટે પ્રીતડી જાણી આ પ્રીત નિભાવશે નહીં હા સુરજચંદ્રની સાથે અને તું મેં સુરજચંદ્રની સાથે घड़ी खम्बा राजकुमार अमर सिंह ने घड़ी खम्बा कारवारी तमे आम अचानक महाराज नो के संदेशो छे जी राजकुमार महाराज आपने ताकीदे बोलाव्या छे एमने आपना लग्न नक्की कर्या छे लग्न सोन એટલે તમે રાજકુમાર છો આઈ વાત તમે મારાથી સંતા આજે કહેવાનો જ હતો પણ એ પહેલા તો વાત તારી સામે આવી ગઈ હા ને હારે મહારાજનું તેડું પણ આવી ગયું તમારે જવું પડશે મહારાજે ગોતેલી કન્યા હારે લગ્ન કરવા પડશે સંસાર માંડવા પડશે હે ધર્મત્રા ગાંડી અમર કોઈ બીજી સાથે લગ્ન કરવાની હા હરગીજ નહીં પડે આજે તને હું મારી સાથે જ મહારાજ પાસે લઈ જઈશ અને મહારાજની સામે જ આપણે આપણા પ્રેમની કબૂલાત કરશું ને ધારો કે મહારાજ આપણા લગ્નની ના પાડશે તો હું રાજ છોડી દઈશ પણ સાથ નહીં છોડો સુરજચંદ્રની સાખી દીધેલ કોલ હું નહીં એ ફૂલચંદ તને કઈ સમજાયું એ રાજકુમાર છે અરે એ રાજકુમાર છે એની તો મને ખબર છે અરે એ મારો ભાઈબંધ છે હું કહું બેઠ એટલે બેસે હું કહું ઉઠ તો ઉઠે કેમ છે તો તારા બાપ ને સીધા કરવાનો માર્ગ મળી ગયો મારો ભાઈબંધ રાજકુમાર છે મારો બાપ કેથી સીધો થઈ જવાનો છે થઈ જઈ તારો બાપ સીધો અહીંયા સાંભળ અરે આમાં તો હું મારા બાપનો બાપ થઈ જાય
મહારાજ અમર બાપુ માટે જરૂર હા પાડશે, પણ તમે મારા લગ્ન ની ના પાડ્યા કરો છો. હું ક્યાં ના પાડું છું, પણ પેલા મારા અને પછી તારા. ઓહો, હજી તમારે ટંગરી ઊંચી રાખવી છે. કહું છું, હવે આથમતી અવસ્થાએ ઘર ઘર રમવાની વાતો ના કરો. ચોપડે, તો વાતની એક વાત, પેલા માં અને પછી વહુ. પણ મારી વહુને તો ઘરમાં આવી જવા દો, થોડાક દિવસમાં ઈ માં થઈ જશે, એની ખાતરી હું તમને આપું છું. ઓહો દીકરા ફૂલચંદ, તને તારા લગ્ન ની ઉતાવળ હોય ને તો તું એમ કર, તારા માટે માં અને મારા માટે વહુ, જટ જટ ગોત બસ. આ તમારો જવાબ છે? તમે કુમાર ને ગાળો દીધી છે ને એની પાસે નોકર જેવું કામ લીધું છે, અને આ વાત ની ખબર મહારાજા ને થઈ હશે, ને હવે તમને પકડી ને પૂરી દેશે કેદમાં. કેદમાં? હા, પછી તમારી પાસે પથ્થર તોડાવશે, તમારી પાસે ચક્કી પીસાવશે, અને પછી તમારી પાસે લાકડા પડાવશે, ને મીઠાના પાણીમાં બોરે ચાપકા પથ્થરશે, અને પછી તમને તાકડે બાંધી ને મરચા ની ધુવાડી દેશે. ગડપણ માં હું જો કેદ માં મજૂરી કરીશ ને તો હું મરી જાય છું. કઈ વાંધો નહીં, અમે તમારો બાળો થઈ નાખો. દીકરા ફૂલચંદ, આ રાજકુમારી તારો ભાઈ બેન છે ને, જીગર તો એને કહે મને માફ કરે. માફ કરે? અરે એ કરતો હોય તો હું ના પાડું, તમને તો માફ કરાય. ના ના ફૂલચંદ, તમે તેવો તો તારો બાપ છે. અરે રાખી દીધા તેવો તો. નહીં નહીં નહીં, જો હું કહું છું. શું કહે છો? હું કહે છે ને તો માફ કરું, પણ મારી એક શરત માને તું. માનશે માનશે. તમારી બધી શરતો મને કબૂલ છે, બસ એમ. તો આજથી તમારે તમારા લગ્ન ની વાત કરવી નહીં. લગ્ન તો કરીશ. હજી તમારે ટંગડી ઊંચી રાખવી, એલા લઈ જાઓ. નહીં 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 કરું બસ. અને મારા લગ્ન આ ગુલાબ સાથે તમારે રાજી ખુશી થી કરી દેવાના. રાજી ખુશી થી? હજી ટંગડી ઊંચી રાખવી, એલા લઈ જાઓ. નહીં નહીં નહીં. અને જયારે કુમાર ના લગ્ન થાય ત્યારે અમને પડતર પરણાવી દેવાના, અને આના બદલામાં અમે તમને દાદા બનાવશું, પણ દાદાગીરી કરવાની નહીં. કબૂલ 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 કબૂલ. રાજકુમાર, જો રાજકુમાર મહિનો દોઢ મહિનો ગામમાં રહ્યો અને તમને ખબર પણ ન પડી, એને છુપાવેશે આપણી બધી હિલચાલ નો તાગ મેળ્યો, આપણા હાથ હેઠે પડ્યા. સુરજ પોતાની જાત છુપાવી શકતો નથી, તમે જ ગુવાડ નીકળ્યા ગુવાડ. મારે કોઈ જ બાના સાંભળવા નથી. હું જાણે જો આ વાતની મને જરા સરખી પણ ખંદ આવી હોત તો રાજકુમાર નું માથું વાળીને મહારાજ ને મોકલ્યું હોત અને એમને મોડે મેષ લગાડી હોત. મેષ? શાબાશ કુમાર, તે વેશ પલટો કરીને ધીરસિંહ ના સગડતો એના હુમલાઓ માંથી ગામ ને ઉગાર્યું, ધીરસિંહ ના હાથ હેઠા પડે. ને મહારાજ, આપે મને જો તાકીદે પાછો ના બોલાવ્યો હોત, થોડોક જ વધુ સમય આપ્યો હોત, તો આપનું ને મારું માથું વાળવાની શેખી કરતા એ ધીરસિંહ ને જીવતો જાળી આપના ચરણોમાં રમાવત. શાબાશ મારા સાવચ, મને તારાથી આ જ આશા છે. ઈ તો હવે ક્યારેક જણાશે, એની ઉતાવળ હશે મહારાજ ને, પણ મને તો ઉતાવળ છે તારા લગ્ન ની. આ દીકરા, તારી માં એક કન્યા ગોતી રાખી. માં ની પસંદગી માં કઈ કહેવા પણ તો હોય જ નહીં મહારાજ, પણ શું દીકરા? માં, હું એ કન્યા સાથે લગ્ન નહીં કરી શકું. નહીં કરી શકે? શા માટે કુમાર? કન્યા દેખાવી છે, ગુણિયલ છે. હા બેટા, સમવડીનું રાજ છે, સરખે સરખા આરેના સંબંધ ની વાત છે. ને એટલે તમે આ લગ્ન ની હા કેવડાવી છે? અવિવેક ક્ષમા કરજો મહારાજ, પણ મેં કન્યા પસંદ કરી લીધી છે. તે કન્યા પસંદ કરી લીધી છે? હા માં, એ રાજકુમારી નથી, પરંતુ રાજકુમારી થી જરાય ઓછી ઉતરે એવી નથી. રાજપૂત વિરાંગના છે, ગુણવાન છે, રૂપાળી છે, કુળ ઉજાણી એવી છે. હું એને પરણવાનું વચન આપી ચૂકી છું મહારાજ. તો શું તું એમ માને છે કે તારી પસંદ કરેલી કન્યા માટે અમે અમારું વેણ તોડશું? મારી રગોમાં પણ આપનું જ લોહી વહે છે મહારાજ. આપ એમ ઈચ્છો છો કે હું આપેલ વચન તોડું? કુમાર, તને તારા વચન ની પડી છે, માફર ના વચન ની કોઈ કિંમત નથી. જાણે છે એનું પરિણામ શું આવશે? પરિણામ ની મને પરવા નથી મહારાજ, પરવા છે મારા વચન ની. તો તારે તારા વચન માટે રાજ છોડવું પડશે, રાજગાદી છોડવી પડશે. છોડીશ, રાજમહેલ છોડી ઝૂંપડામાં રહેવું પડશે. રહીશ, કાળી મજૂરી કરવી પડશે. કરીશ, વખત આવે ભૂખ્યા રહેવું પડશે. પેટે પાટા બાંધીશ, પણ પ્રીત નિભાવીશ. આટલી જીત તો જા, રસ્તો ખુલ્લો છે. ભલે, જાઉં છું. આશીર્વાદ આપજો. પિતાએ કહ્યું ને તું ચાલવા માંડ્યો, એમને એમનું વચન નિભાવ છે, તને તારું વચન નિભાવ છે. તું રાજમહેલ છોડીશ, ઝૂંપડામાં રહીશ, કાળી મજૂરી કરીશ, ભૂખી રહીશ, તારા પ્રીતની ખાતિર અને માની મમતા, માની મમતા રહીશ.
જવા દે ચાલ સોન. આશુકુમાર, માવતર હારે આવી વાતો કરતા શરમાતા નથી? તમે તમારું મન જાળવવા તમારા માવતરનું મન દુભાવો છો, અરે માની મમતાને ઠેવે ચડાવો છો. સોન, જે માવતરે તમને નાનપણથી ઉછેરીને મોટા કર્યા છે, એ માવતરનું મન જાળવવું, એમનું વેણ જાળવવું, એ તમારી ફરજ છે. એવું નથી કે મારા કારણે કુટુંબમાં કકાસ થાય, માવતર દીકરા વચ્ચે દિવાલ ઉભી થાય. પણ સોન, આપણે એકબીજાને દીધેલ કોલનું શું, આપણી પ્રીતનું શું? પ્રીત આપણી પ્રીત જળવાશે કુમાર, હારી રહી હે કે નોખા. તમારી વહુ તરીકે ભલે મને આ આંગણે આવકારો ન મળે, પણ કોઈ બીજા હારે લગ્ન કરીને દિલે કોલ તોડવા કરતા હું આખો જીવ તરકુવારી રહી. સોન, હા કુમાર, ને હું તમને તમારા કોલ માંથી મુક્ત કરતી જાઉં છું. સોન, હું પણ તારી સાથે આવીશ. ના, માવતરની આજ્ઞાથી ઉપરવટ થઈને આવશો તો આપની પ્રીત લજવાશે, લોકો આપની સામે આંગળી ચીંધશે. લોક નિંદાનો મને ડર નથી, હું તારી સાથે જ આવીશ. ના કુમાર, ના, તમે મારી સાથે આવો તો તમને આપની પ્રીત ના. સોન, ઉભી રહે. સોન, તારી વાતે તારા હૈયાની અમીરાતના દર્શન કરાવ્યા છે. આવી બહુ તો કોઈ ભાગ્યશાળી ને જ મળે. અમને આ લગ્ન મંજૂર છે બાપુ. પણ તારા માવતર ને મંજૂર છે? જે એ તો રાજી થશે. એમ કે અમર ને તારી હારે લઈ જા, જેમ અમે તને પસંદ કરી એમ તારા માવતર પણ અમારા દીકરાને પસંદ કરે તો અમને આ લગ્ન નું કશું જ વાંધો. શું વિચાર કરી રહ્યા છો? શું વિચાર જ કરું છું? મહારાજાએ હા પાડી, હવે તારા માવતર હા પાડશે કે નહીં? મને તો ડર છે કે હરસ ના માર્યા ક્યાંથી ગાંડા થઈ જશે. ગાંડા એમની દીકરી ને વળી રાણી? રાણી થઈશ એટલે પગ વાળીને બેસવા નહીં દઉં, સમજી? તન તોડીને મહેનત કરવી પડશે, પાણીના ભરવા પડશે. પાણી જરૂર ભરીશ, પણ સોનાના બદલે. મારી સાસુ જાની જાશે રાત છેલ છબીલા.
તમારું ટાકોરા છેલ છબીલા છો ગાળા જરી હો રાયાઓ તમારું ટાકોરા છેલ છબીલા છો ગાળા છબીલા છોગાળા છેલ છબીલા છોગાળા હે છેલ છબીલા છોગાળા છેલ છબીલા છોગાળા અરે છેલ છબીલા છોગાળા છેલ છબીલા છોગાળા શું વાત કરે છે દીકરી આખરે તને કોઈ ગમ્યું ખરું તારા પારખામાંથી કોઈ પાર ઉતર્યું ખરું હા પણ દીકરી કે તો ખરી ઈ કોણ છે એનું નામ શું છે એ શું કામ કરે છે ઉભા કા થઈ ગયા ઈ તો વિવેક પૂરતા બાકી અમને તો ખબર છે કે તમે અમને બેસવાનું કહેવાના હાલ્યો ને તે વરરાજા આ થવાના છે હું આમ તો વરરાજા થવાનો છું પણ ફોન વાળા હું ગુલાબ વાળો બાકી તમને જોઈને બહુ આનંદ આવ્યો તમને જોઈને એમ લાગે છે આમને આમને આપને જોઈને એમ લાગે છે કે સોનનું વર્ષોનું તપ થયું હા પાંચે આગળ એ પરમેશ્વર પૂજા હશે એટલે તમારા જેવો વર મળ્યો બાકી અમારી દીકરી ભારે ભાગ્યશાળી બહુ ભાગ્યશાળી આપનું નામ સોન્ય ને પૂછ્યું અરે તમારો વખાણ કરવામાંથી ઊંચી આવે ત્યારે મગનું નામ પાડે ને બાકી મારું નામ ફૂલચંદ છે અને આમનું મારે મોઢે સાંભળવું છે કે એમના મોઢે આમ જુઓ ને બેના મોઢામાંથી નામ તો એક જ નીકળશે ફક્ત જીભ નોખી નોખી હશે બોલો કઈ જીભે સાંભળવું છે મારા નામ અમરસિંહ તમે શું કરો છો અત્યારે તો ઊભા છે ના ના એમ નહીં ધંધો ધાપો ભાઈ ધંધો કરવાની એમને જરૂર નથી અને ધાપ ક્યાંય મારતા નથી હું રાજકુમાર છું રાજકુમાર હા આ રાજના રાજકુમાર આજ રાજના વાહ 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 મારી સોન ભારે ભાગ્યશાળી છે સોન અરે ક્યાં ગઈ મારી સોન સોન અરે સોન એ ક્યાં છે તું અરે રંગ છે દીકરી રંગ છે તને શું અસીન મૂર્તિઓ ગોત્યો છે રોપાળો રૂ આપદા હું છોડી હોત તો મેં જ એની આરે લગન કર્યા હોત તમે શું વૈસા કા અને જો આ છે ને મેં તને નાનપણમાં દીધેલી બાળાગોળી નો પ્રતાપ છે હો એને કારણે તું આટલી શુરવીર થઈ અને તને આ રૂપાળો રાજકુમાર મળ્યો છે અરે આજે તારા માવતર જેટલા રાજી નથી એના કરતા વધારે રાજી તો હું છું હું કામ આખાને કંથાર જમાડી ઘી થી લથપથતો પછી સૌના પેટ બગડશે સૌ મારી પાસે દવા લેવા આવશે અને મારો સંસાર નો ખર્ચો એ નીકળી જશે માથેથી મારો રાજીપો દેખાશે અને નફો થશે નફામાં હું હમણાં જાઉં છું ગામ આખાને નોતરો દેવા અને ગામ મને પૂછશે અરે ભાઈ કાકા સેના નોતરા દેતા ફરો છો તો હું કહીશ મારી સોન દીકરીના રાજકુમાર સાથે સત્પણ થવાના છે સત્પણ એના પણ પહોંચો અરે આમાં વિચાર કરવાનો હોય જ નહીં આ તો રાજકુમાર અને સોનના લગ્નની વાત છે ને એટલે વિચાર તો કરવો પડે ને અરે ભાઈ એટલે જ વિચાર કરવાનો ન હોય જટ હા પાડી દેવાની હોય પણ અરે પણ પણ શું કરે છે આ લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ઈ જ ટાણી જો તને વિચાર વાયુ ઉપડ્યો હોય ને તો લઈ જાજે મારી પાસેથી એક ટોળી આ વાયુ આફેડો મટી જાજે બાકી હા આવો રૂપાળો રૂડો રાજકુમાર જો જમાઈ તરીકે મળતો હોય તો એ તારે વિચાર કરવાનો ન જ હોય સમજો ને બાકી વાહ કેવું પડે હો આ બાપે આખા જન્માનામાં એક માખી સુદ્ધા નથી મારી અને દીકરીએ જીવ તો સિંહ ઝાલ્યો છે સિંહ વાહ વાહ સોન વાહ રંગ છે તને રંગ છે વાહ સોન વાહ રંગ છે તને રંગ છે તને વાહ ભલે ત્યારે રજા દિયો પધાર જો
મેં આવકારો દીધો, ઉમળકાભેર વાતો કરી, મેં જેવું સાંભળ્યું કે એ રાજકુમાર છે કે મૂંઝાઈ ગયા, ના હા પાડી ને ના પાડી. માં, મારી મારી પસંદગીમાં ક્યાં ખામી વર્તાઈ? ના રે ના દીકરી, તારી પરખ મારી પાર ઉતરેલામાં શું કહેવા પણ હોય, તો હા કા ના પાડે. દીકરી હક પર લગ્ન તો મને ના જીવતર નો સવાલ છે, આવી વાતોમાં તો હો ગઈને ગાડીને પાણી પીવું પડે, એમાં એ તો રાજકુમાર. રજવાડામાં તો બેટા મને લુગડા બદલે એની રાણીઓ બદલે. ના ના બાપુ, એ એવા નથી. અમે ક્યાં કહીએ છીએ કે એમાં કઈ કામી નસીબદારને જ આવો જમાય મળે, પણ વિચાર કરવામાં શું વાંધો છે? ધીરજ રાજ, વખત આવે બધું ઠીક થઈ જશે બેટા. હાલ સોનને મળ્યા વગર જતા મારો જીવ નથી હાલતો. તો પછી બાપુ ઈ તને મળી લેવું તું ને? પણ એના માવતર ની હાજરીમાં કેમ મળે? પણ તે હવે એના માવતર નહીં હોય. હશે હશે, પણ હું રાતની વાટ જોઉં છું. રાતની વાટ? હા, એટલે રાત આખી આ તમારા કરવાને? તને નહીં સમજાય. સોનના ઘરથી પછી તે તો આવી ગયો, હવે તું એને ભરીશ કેવી રીતે? હું એ જ વિચાર કરું છું. સોન સોન, હા સોન, એ પણ તું એની પાસે પહોંચીશ કેવી રીતે? તું જોયા કરને. હું જોયા કરું? હું જોયા કરું? ના ટકડું છે, ઉદકડું છે, ઉદકડું છે. એકાંત અને આ રાત પછી શરમણાકા અંતર મળીને એક થયા, પછી દેહનો શોવાક, મનને મારવું એ પાપ છે. પછી પછી હયું હાથ નહીં રહી. ને શું કહેને કે મારું આવું તને ગમ્યું નથી? ગમ્યું નહીં. જતી વેળાએ તો તમે ડાયા ડમરા છોકરાની જેમ ચૂપચાપ જતા રહ્યા. આપને આંખે મળી પણ તમને ન મળાયું, એટલે મારું હૈયું હિચરાતું હતું. મારું મન પણ મૂંઝાતું હતું. પાદરેથી પગ આગળ ઉપડ્યા જ નહીં. મોતી પણ જાણે મારા મનની વાત પામી ગયો હોય એમ માંડ માંડ પાદર સુધી ભોગ્યો. હું મૂંઝાતો હતો, આવું કે ના આવું. આવું ને કદાચ જો તારા માવતર જોઈ જાય તો? તો શું, માવતર ના ન પાડત રાજી થાત. સોન, મને એવું નથી લાગતું. એવું નથી લાગતું? શાના ઉપરથી? તારા માવતરે આપણા લગ્નની ના નથી પાડી, તેમ હાય નથી પાડી. કઈ રીતે હા પાડો સોનની માઈ? રાજકુમાર, રાજકુમારની બદલે બીજો હોત તો મેં તરત જ હા પાડી દીધી હોત, ને સોનનું મન જાણ્યા પછી હું નાય ના પાડી શક્યો. પણ કઈક તો હા નાનો જવાબ દેવો પડશે ને? હા, જવાબ તો દેવો પડશે. આ તો ધર્મ સંકટ આવી પડ્યું સોનની માં, ધર્મ સંકટ. છતાંય તમને મારા માવતરની ના ન ધરવું તો લ્યો, વચને બંધાવું છું. સોન, જ્યાં સુધી આપમાં આ સુરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી આ સોન તમારી રહેશે, તમારી છે. અરે સોન, સુરજ ચંદ્રની સાથે હું તને કોલ દઉં છું કે હું જીવીશ તો તારી સાથે, મરીશ તો પણ તારી સાથે જ. મળશું ખરે. આજે આ જરૂર ખાવા માટે કૂદીને આવ્યો હતો, હવે આવીશ ડેલી માટે, જાન લઈને, વાજતે ગાજતે
વર રાજા થઈને જાઉં ના પડ ને જાઉં છોકરી હા પાડે એનો અર્થ ના થાય. મારી સમજમાં નથી આવતી. કઈ વાત? કે અમર છે ને, હા એ છે રાજકુમાર, હા દેખાવડો બહાદુર, છતાંય સોનના માવતરા લગ્ન કરવાની હા પાડવા માટે વિચાર શું કામ કરતા છે? મને લાગે છે દાળમાં કઈ કાળું લાગે છે. ને કાકા, એ જાણવા માટે જો આપણે આંખ અને કાન ખુલ્લા રાખીએ તો માયલો ભેદ જાણવા મળે, અને એ ભેદ કદાચ આપણા લાભમાં હોય. તો સોનના ઘર માથે નજર રાખવી જોઈએ. પણ મને સમજણ નથી પડતી કે કઈ રીતે. અરે મુંજા છું મારા છેલ્લા 10 પેઢીના ભત્રીજા, સોના માવતરના ઘરની સામે જ મારા ઓળખીતાનું ખોરડું છે. શું વાત કરો છો? હા અને ખાલી પડ્યું છે. જો તું હા પાડે ને તો કાલથી આપણા ઉતારા ન્યા. અરે વાહ, મારા 10 પેઢીના કાકો વાહ. બાપુ, તમે મહારાજને મળવા ક્યારે જવાના છો? તારી અધીરાઈ સમજુ છો હો દીકરી,
પણ સારા કામ માટે જવું હોય ત્યારે સારું મુહૂર્ત કઢાવીને જવું જોઈએ. બસ તું ચિંતા ના કર, હું મુહૂર્ત કઢાવીને બે ચાર દિવસમાં જ મહારાજને વળી આવીશ. હા બેટા, શું વિચાર કરે છે? કઈ નહીં માં, માં હું એમ વિચારતો હતો કે સોનના માવતર જ કેમ નહીં આવ્યા હોય. દીકરા, લગ્નની ચિંતા આપણા કરતા છોકરી વાળાને વધુ હોય. તું ચિંતા નહીં કર, ચાલ જમી લે. રાજકુમારે આપણા મોં કાળા કર્યા, એ ધાર્યા કરતા વધુ ચાલાક નીકળ્યો અને આપણી બધી જ બાજી દોડમાં મેળવી નાખી. નસીબ પાદરા કે હું બચી ગયો. અફસોસ, આપણો બાતમીદાર પકડાઈ ગયો. સરદાર, શું વીરસિંહ સીતાપુર મને બોલાવે છે? કોઈ દિવસ તેને આ છે અચાનક શામળ. ઓહો, જ્યારથી સોનના ઘરની સામે રહેવા આવ્યા છે ત્યારથી મારી આગળ બેઠો બેઠો તાકી તાકીને જોયા જ કરસ. અરે હું એમ કહું છું કે આવતી જતી સોન બેડું ભરીને થોડી તારે આંગણે આવવાની હતી. અરે હારે ચોપાટ રમવા બેઠા તો તમે સાથેની ચાલ નથી સમજતા. અરે તમે તો કઈ જાતના મારા દસ પેઢીના કાકા છો. હે, તારી જાતનો છું કા? તો સાનમાં સમજી જાવ, માછલીને પકડતા પહેલા બગલો તપ કરતો બેઠો છે. તો બેઠો રે અને પકડે કર માછલા. તમે જાણો છો કે મારે માથે રાજની દવાઈ છે, મારે માટે મન ફાવે ત્યારે બહાર પડવું મુશ્કેલ છે. તો શા માટે મને તાકીદે બોલાવે? નકર તો ન બોલાવે, પણ સોન રાજકુમાર હારે લગ્ન કરવા માંગે છે. સોન રાજકુમાર હારે લગ્ન કરવા માંગે છે? મારા કટ્ટર વેરી ના દીકરા હારે. એટલે તમે તમને બોલાવ્યા? રાજકુમાર ને બદલે બીજું કોઈ હોત તો પરણાવી દીધી હોત, તમને ખબર ન પડતી. પણ રાજકુમાર અને સોન, સોન મારી દીકરી છે. મહારાજ ને રાજકુમાર નું માથું વાળવાનું મેં પણ લીધું છે. અહીં એક કાળ મિંટ મેલી, વર્ષોથી આંખની સામેથી અરજી કરેલી મારી દીકરીને આજ સુધી હું કઈ દઈ શક્યો નથી. તો હવે દઈ દઈને શું હું રંડા આપો દઉં? આંખે આજ સુધી એને ભાળી નથી, એને હસતી જોઈ નથી, એને શું હું આંખના આંસુ દઉં? અમે સૌને જવાબ શું દેશો? આ લગ્નને ના પાડશો તો ના પાડવાનું કારણ શું દેશો? એ તમે જાણો. તમે એને કહેતા નહીં કે હું એનો બાપ છું અને તારા બાપે આ લગ્ન માટે ના પાડી છે. તમે એને માવતરનો પ્રેમ દીધો છે તો તમે એને સમજાવો, મનાવો અને જરૂર પડે તો એને ડાળો દો. અરે બીજો મૃત્યુ ગોતી એના એની સાથે લગ્ન કરો. આ ધ્યાનમાં કોઈ આવશે તો મેં મોકલી આપીશ તમારી પાસે. હું મરી જઈશ તો રાજકુમાર હારે લગ્નની હા નહીં પાડું, નહીં પાડું. ઇબિયારે મરે છે દોસ્તો, હાથ તમારી તલવારના પાણીમાં પાછે. સાંભળો મારી વાત. તમે લોકો જાઓ, મેં કીધું એ પ્રમાણે પાછળથી આવું છું. જાઓ.
શાબાશ જુવાન શાબાશ એકલે આથી આ બધાનો સામનો કરતા મારો જીવ જાત અણીના કારણે તે મદદ કરી તારો કયા શબ્દોમાં પાડ માનો પાડ મારો અને જો પાડ માનવો હોય તમારે તો આ ગામને છોડીને માનો જો તઈ રામ રામ અરે પણ મદદ તે કરીને પાડ છોડીને માનો હા કારણ કે આ ગામમાં આ છોડીને જોવા હું પહેલી વાર જાઉં છું અને જોગાનો જોગ આ બને હવે તમે મને કહો કે પાડ કોનો મારો કે ઈ છોડીનો હમણાં તારો અને ઈ છોડી મળશે ત્યારે ઈનો ઈ છોડીને તમારી પાસે પાડ બનાવવા હું જરૂર લઈ આવીશ જો મારું સગપણ થશે તો હા રામ રામ પણ તમારું હજી સગપણ થયું નથી ના અને એની હારે સગપણ કરવું એટલું સહેલ નથી સાંભળ્યું છે કે તલવારબાજીમાં તો ભલ ભલાના પાણી ઉતારી દીધા છે અને બુદ્ધિબળમાં તો પૂછોમાં એમ હા એવી રીતે કઈ છોડી છે આ ગામમાં સોન સોન એનું માવતર વીરસી અને સંકેતપા વીરસી અને સંકેતપા તો આ સગપણ જરૂર થશે આ પુળખો છે એમને હું કહીશ તો આ સગપણ થશે જ અને સોનને લાયક તો ખરેખર તમે જ છો હું તમને ચિઠ્ઠી લખી આપીશ સોન સાથે તમારું સગપણ થશે જરૂર થશે એટલે તમે વીરસિંહને ઓળખો છો નહીં તમે એમ માનો છો કે વગર ઓળખાણે આવી ચિઠ્ઠી લખાવી લીધી છે ના ના એમ તો નહીં પણ કાલે સોના બાપુ કઈ કાલે અહીંયા આવ્યા હતા ને એની અમને જાણ છે અને તીરસિંહે જ મને એવું કહ્યું અમારા વચ્ચે એવો નાતો છે હા પણ એ અહીં આવ્યા હતા હું તમને કહ્યું ક્યારે ગઈ કાલે મોડી રાત્રે અહીંથી પાછા વળતા હતા ને તો મારગમાં માણસોએ એમના માથે હુમલો કર્યો હા અને મારા ભત્રીજાએ વાર કરીને એમને ઉગાડ્યા નહીતર તમારા ધીરજસિંહનું મળદું આજ પાદરમાં રઝળતું હોત અને છૂટા પડતી વખતે એને મારો પાડ માન્યો અને આ ચિઠ્ઠી દીધી તો બોલો હવે આમાં તમારે કઈ કેવું છે ધીરજસિંહની મરજી એ અમારી મરજી પણ આ વાત એ પેટમાં રાખજો સારો વખત જોઈ ને લગ્નનું નક્કી કરી રાખશો ભલે જો તારે આજે તમે મહારાજ ને મળવા જવાના હતા ને આ તો જવાનો છું ને આજે જવાનો છું તો ચિંતા ના કરતી હમણાં જ જાઉં છું ઓછી ઉંમરમાં
પાર્ટી અમારી વિરુદ્ધ છે મહારાજ. અમે રહીએ આપ રાજા, અમારા ભાગ્યમાં રાજકુમાર જેવો જમાઈ ક્યાંથી? પણ શું રહીએ, તને રાજાના ભેદ અમને નથી નડતા અને તમને નડે છે? ના, અમારે પાડવી જોઈએ, તમારે નહીં. અમે લાચાર છે. લાચાર? એવી તે કઈ લાચારી છે જેના કારણે તમે સોનના રાજીપાને ખેવે ચડાવો છો? સોનનું સગપણ થઈ ગયું છે. મારું સગપણ થઈ ગયું છે? કોની સાથે? ગુમાન સાથે. ક્યારે? સોન નાની હતી ત્યારે. ગુમાન નામ આવતર હારે અમે વચને બંધાણા છે. આ વાત તમે આજે કરો છો, તે બી કા ન કરી જેથી હું તમારે આંગણે આવ્યો હતો? સંબંધની વાતો સરખે સરખા વચ્ચે હોય કુમાર. સંબંધ માટે લંબાવેલ હાથને પાછો ઠેલીને તમે અમારો અપમાન કર્યું છે અને અપમાન કરનાર નામે માથા વાટી નાખી છે. વાટી નાખો મહારાજ, જરૂર વાટી નાખો. પણ મોત ના ભોય ગુમાન નામ આવતરે દીધેલું સગપણ નું વેણ નહીં તો સોના લગ્ન થશે તો ગુમાન સાથે. તારું સગપણ થઈ ગયું છે? મારું સગપણ થઈ ગયું છે. ગુમાન સિંહ સાથે. ક્યારે? તું નાની હતી ત્યારે. ના બાપુ ના, બોલો કે આ વાત ખોટી છે? ખોટી છે. સાચી વાત તું મારાથી ખોટી કેમ ગણાવી શકાય? તો તમે આ સુધી આ વાતની મને જાણ કાન કરી? આજે કરું છું ને. આજે જ્યારે તમારી દીકરી કોકને તનુરું દઈ બેઠી છે, રાજકુમાર હારે પરણવાનું વેણ દઈ બેઠી છે, પંખીને પિંજરામાં પૂરી દીધું તું, તો એને આપ શા માટે દેખાડું? બાપુ શા માટે દેખાડું? પણ દીકરી, ગુમાન સિંહ કઈ કહેવા પણ નથી. તારો પૈડો બોલ દિલશે, તને સુખી કરશે બેટા. સુખ? સુખ મન ગમતા હારેના સાથમાં હોય, મન ગમતા હારેની સગવડમાં નહીં. બાપુ હું મરી જઈશ, પણ બીજો કોઈ હારે લગ્ન નહીં કરો, નહીં જ કરો. આજથી તું જ મારી સાથે છે. જેદી બાપુ આ આંગળી કોઈ અજાણ્યાની જાણ ન કરશે, તેદી હાલી નીકળીશ, તારી આંગળી ઝાલી નીકળ. મોતે તારો સાથી તું જ પસંદ કરજે, ને તેથી તમે મને લઈ આવ્યા હતા ત્યારે એમને રાજીપો દેખાડ્યો. મારી સામે પણ હરક કર્યો હતો, પણ જેવું મેં કહ્યું કે હું રાજકુમાર છું કે મુંજાઈ ગયા, સમજાતું નથી કે ભેદ શું છે. ભેદ જે હોય તે, પણ સુરત ચંદ્રની સાખે દીધેલા કોળને હું નિભાવીશ. જો આ કટાર, એ કટાર આજથી હંમેશા મારી ભીડી રહેશે, મારા ઓશિકા દે છે, ને જે દી બાપુ મને બીજા કોકને હારે વરાવશે ત્યારે હું આને વરીશ. એ વેળા નહીં આવે સોન, મેં પણ કોલ લીધા છે. સુરત ચંદ્રની સાખે તારે આંગણે કોઈ બીજાની જાન આવશે તો ભર્યા માંડવા વચ્ચે ચોરીમાંથી હું તારો હાથ ઝાલીને લઈ જઈશ. જોઈએ કોની મગધૂર છે કે મને રોકી. કુમાર, રૈયતની બેન દીકરીઓના રખોપા કરવાનો તમારો ધર્મ ચૂકી ચોરની જેમ રૈયતની દીકરીની મેળી આવ્યા છો, રક્ષક બટીને ભક્ષક થવા બેઠા છો. રાતના અંધારાને એકાંતનો આધાર નહીં, મારી દીકરીની મેળી આવી અમારા ઉજળા ખોરાની આબરૂને ધૂળમાં મેળવા બેઠા છો. અમારી તો ઠીક કુમાર, તમારા ખાનદાનની આબરૂની પણ તમને પરવા નથી. મને તો છે જ, પણ તમે કેવા માવતર છો? સાચા માવતર તો ઈ જે પોતાના સંતાનોના હૈયાની વાત જાણે, એમની પ્રીત પારખે. ત્યારે તમે તો દીકરીના મનની વાત જાણ્યા પછી પણ એના માર્ગમાં કાંટા વેરો છો, અણગમતા આરેના લગ્ન લઈ એની આંખમાં આંસુના તોરણ બાંધી રહ્યા છો. મારું માનો બાપુ, મારું માનો નકરા લગ્નની ચોરી હૈયા હોળીમાં ફેરવાઈ જશે.
નહીં એ હૈયા હોળીમાં અમારા જીવ તકવામાં છે. હોશ ભેર સાસરે મોકલવાને બદલે સ્મશાને પોગાડવાની તમારી તૈયારી હોય તો જ મારા લગ્ન ગુમાન હવે કરજો બાપુ. મારે કઈ સાંભળવું નથી. કુમાર હાલા જાઓ અહીંથી. આજ પછી આ મેળીએ પગ મૂકશો તો મારે ના છૂટકે મહારાજને ફરિયાદ કરવી પડશે. ભલે જાઉં છું. આજ તો તમે અમને એક થતા અટકાવી શકો છો પણ એક દિવસ અમે જરૂર એક થશો અને ત્યારે તમે તો શું સાક્ષાત પરમેશ્વર પણ અમને અટકાવી શકશે નહીં. અને તું એ સાંભળી રહે સોન, તું રાજકુમારનું ભલું ઈચ્છતી હો તો આજ પછી કુમારને ક્યારેય મળીશ નહીં, ક્યારેય નહીં. કાકા વર્ષોના આપણા ઘર જેવા નાતાને નજરમાં રાખી હું તમારી પાસે આવી છું મારા માવતરની ફરિયાદ લઈને. માવતરની ફરિયાદ લઈને? હા, એ રાજકુમાર હારે મને પરણવાની ના પાડે છે ને ઓલા ગુમાન હારે પરાણે પરણાવવા માંગે છે. મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું. હવે તારે કાંઈ કરવાની જરૂર નથી દીકરી. હવે જે કરીશ તે હું કરીશ. હું તારા માવતરની શાન ઠેકાણે લાવીશ. ના ના, સમજે છે શું એના મનમાં? મજાલ છે એમની કે મારી દીકરી નહીં પરાણે ક્યાંક પ્રાણ આવી શકે? કુમાર હારે વચ્ચે બંધાણા છે. તમને તમારું વેલ છે કાજે યાદ આવ્યું જયારે દીકરીએ પોતાની પસંદગી કરી લીધી છે? વચન તો યાદ હતું ત્રિભુવન, પણ ગુમાન અને માવતર તરફથી કોઈ વાવડ દો. વર્ષો પછી ગુમાન આવ્યું અને મને વચન યાદ બેવડાવ્યું. પણ હવે તું જ કે ત્રિભુવન દીધા વેણ થી કઈ પાછું ફરાય છે? બોલ્યા, દીધા વેણ થી પાછું ફરાય છે તે તમારે તમારું વેણ જાળવવું છે. દીકરીનું મન ભાંગીને તમારે મન તમારી દીકરીના મન કરતા તમારા વેણને મૂળ વધારે છે. માવતર જેવા માવતર થઈને સોના જેવી દીકરીનું મન ભાંગતા તમને લોકોને શરમ પણ નથી આવતી? મને મને પ્રભુ પાસે સંતાન માગે છે ત્યાં માટે અમારે જોવાનું છે ત્રિભુવન, તારે નહીં. સોન અમારી દીકરી છે અને પારકા એના લગ્ન ની બાબતો માથું મારવાનો કોઈ અધિકાર નથી. કોઈ જ અધિકાર નથી. ભેગા મળીને ગભરું પારે મને રેસી નાખો. સોન રાજકુમાર સાથે લગ્ન કરવાની જીદ કરે છે. જીદ? આમને તું ઓળખસ દીકરી? ના, ક્યાંથી ઓળખી? સોન, અમે તારા સાચા માવતર નથી. તમે તમે મારા સાચા માવતર નથી. ના, અમે તારા માસા માસી છે. માસા માસી? સોન, તારી માં વર્ષો પહેલા તને એકલી મૂકીને મરી ગઈ છે. તયે તું ધાણું બાળ હતી. ને મારા બાપુ? હું તારો બાપ છું દીકરી. હું તારો બાપ છું. આ વાત જીવતના છેલ્લા શ્વાસ સુધી હું છાણી રાખ દીકરી. આજે ન છૂટકે મારે તને કહેવી પડે છે. સાંભળ્યો છે કે તું રાજકુમાર હારે લગ્ન કરવા માંગે છે? પણ બાપુ સમાન માથા માથે ના પાડે છે. એમણે જે કર્યું છે ઠીક જ કર્યું છે દીકરી. તું રાજકુમાર હારે લગ્ન કરવાનો વિચાર માંડી વાર એને તું ભૂલી જા. એમાં જ તારું ભલું છે દીકરી, એમાં જ તારું ભલું. મારું ભલું? નમાઈ દીકરીને જતનથી ઉછેરીને મોટી કરવાને બદલે એને માસા માસીના હાથમાં સોંપી દીકરીની ઝંઝામાંથી મુક્ત થનાર તમે આજ વર્ષો પછી દીકરીનું ભલું કરવા આવ્યા છો ને એ રાજકુમાર હારે લગ્ન કરવાની ના પાડીને? એ મારો દુશ્મન છે. આજે ની તો એક દી હું એનું અને એના બાપનું માથું વાળીશ. આ મારું પણ છે. ઈચ્છતો નથી કે બાપના હાથે દીકરીનો ચૂડલો લગાવ. આજ સુધી તમે એમનું માથું વાળી શક્યા નથી. મેં આજ અચાનક આવી અમારા લગ્નની વાત વાળીને તમે દીકરીના ચૂડલા માથે જ ખા કરી દીધા. સોન, હું એમને મન કરી ને તમારા તલવારનો વાર ને તમારી વાત અમારો વાર પણ વાકો નહીં કરી શકે. તારે તારા બાપના વેરી હારે લગ્ન કરવા છે. તારી માના માર્તલના ખોડે તારે બહુ થઈને જવું છે. માના માર્તલ? હા, આપણા અનીના કુટુંબ વચાડે જૂના વે. મારા માથે કરેલો મારા જે વાર તારી માએ ઝીલ્યો અને તારી માની સરત ચિતા માથે મેં પણ લીધું કે મહારાજના કુટુંબનો હું નિકંદન કાઢીશ અને હું બારવટે ચડ્યો. હા દીકરી, બારવટાનો રજડપાટ તારે ભોગવવો ન પડે. વેરી મારી દીકરી જાણી તારા માથે વાર ન કરે, તને સારું સાસરું મળે.
એટલા જ માટે મેં તને તારા માસા માસીના હાથમાં સોંપ્યો. મારી દીકરી તરીકે તને ક્યાંય ઓળખાવા નથી. બોલ દીકરી, દે જવાબ. તારે તારી માના મારતલના આંગળે બહુ થઈને જવું છે? બોલ, જવું છે? સોન દેવસિંહની પુત્રી છે, મારા કટ્ટર વૈરીની. હા મહારાજ, એટલા હારું તો સોનના પાલક પિતાએ આ લગ્નની ના પાડી. ના મહારાજ, આ વાત ખોટી છે. ખોટી લાગતી હોય તો બોલાવો સોનના માવતરને, પૂછી જુઓ, વાતની ખાતરી કરો. મહારાજ, હાથ વફાદાર રૈયત તરીકે આપને ચેતવવાની મારી ફરજ હતી. જો તઈ રામ રામ. મહારાજ, આ ગુમાન પોતે સોનને પરણવા માંગે છે. આ પણ એની એક ચાલ છે. હું હમણાં જ જઈને આ વાતની તપાસ કરું છું. અમર, તારે જવાની જરૂર નથી. હું મરી જઈશ તો એ દુશ્મનની દીકરી સાથે તારા લગ્નની હા નહીં પાડું. શા માટે મહારાજ? સોન દુશ્મનની દીકરી છે, પોતે દુશ્મન નથી. પર સાથે વેર અંગત નથી હોતા કુમાર. એ વેર આવતી પેઢીમાં ઉતરે છે. માણસો મરે કુટુંબના, પણ વેર જીવતું રહે. આપનો વેર જાળવવા માટે વખત આવે હું એના બાપનું માથું વાળીશ. લગ્ન કરીશ સોન સાથે જ. એ કોઈ કાળે નહીં બને કુમાર. શા માટે મહારાજ? શા માટે? હું આપનો વેર જાળવું છું, આપ મારી પ્રીત નહીં જાળવો. કુમાર, એ પ્રીત તારે ભૂલવી પડશે. હું પ્રીત ભૂલું? આપ ધીરસિંહ સાથેનો વેર ભૂલવા તૈયાર છો મહારાજ? વેર ભૂલું? પિતાની મરણ પથારી હતી દેહ, ધીરસિંહનું માથું વાળવાનું વચન ભૂલું? તો સુરજચંદ્રની સાથે એકબીજાને સાથ દેવાનો દીધેલ કોલ હું કેમ ભૂલું? કુમાર, સોન મારા મહેલને આંગળે બહુ થઈને ક્યારે નહીં આવે. તો આપ પણ સાંભળી લો મહારાજ, હું તમારો મહેલ છોડીશ, રાજપાટ છોડીશ, પણ સોનનો સાથ કદાપિ નહીં છોડું. કુમાર, તું વેરીની દીકરી માટે રાજપાટ છોડવાની વાતો કરતા શરમાતો નથી? શરમાવા જેવું મેં કંઈ જ કર્યું નથી મહારાજ. સૈનિકો, કેદ કરો. કોની મગદૂર છે કે મને કેદ કરે? મારી. તો ભલે મહારાજ, નક્કી થઈ જાય. વે જીતે છે કે પ્રીત? થઈ જાય દીકરા.
સંભારણા અરે રે જાણે વયાના ઘેરા વળે પણ મારે કાળો માર કાળો જ કેરે કણ હલે અરે તો પલ પલ ચાંચ ભરે આંબલિયો સુનો રે જેવો કોયલિયા વિનાયેવો મોરલો સુનો રે જેની ઢેલડી સંતાનો પોતાનું વેર જાળવવા માટે છે ત્યારે વડીલો પોતાનું વેર સંતાનોએ સુરજચંદ્રની સાથે સાથ દેવાના કોલ દીધા છે ત્યારે વડીલોએ હાથમાં પાણી લઈ એકબીજાના માથા વાળવાની પ્રતિજ્ઞા કરી છે આજે એમનું વેર અમારા વાલની આડે દિવાલ બનીને ઊભું છે હવે શું થશે એ જ થશે જે થતું આવ્યું છે ઓને સોન જો હારે જીવશું તો ધરતી માથે સ્વર્ગ ઉતારશું અને મરીશું તો મરીને જીવી જશું હા સોનને મળી મારા વાવડ દઈએને હૈયે ધરપતિ છે કે અમર ભલે કેદખાનામાં છે પણ કારાવાસથી દિવાળોમાં પ્રીત નહીં પુરાય દુનિયાની કોઈ તાકાત તમને મળતા અટકાવી શકશે નહીં કરી અને એ લગ્ન ના ફેરા ફરા એ મોર તમે એમને લેવા માંડવે નહીં પોગો તો પછી તમે કુમાર ને જીવતા નહીં ભાણો જીવતા નહીં ભાણો કેવી વાત કરે છે ફૂલચંદ હું જીવતા એને કદી મરવા નહીં દઉં નહીં મરવા દઉં જો કુમાર મને નહીં લઈ જાય તો હું આ કટાર ખાઈ નાના દીકરા પેટે કટાર ખાવાથી તો તને લોહી નીકળશે તને વેદના થશે તારો જીવ તરફડી તરફડી ને જશે જો મને કે મરવાનું નક્કી જ કર્યું હોય તો ખૂબ જ શાંતિથી મરવું જોઈએ શાંતિથી એ કઈ રીતે મારી પાસે એક ઝેર છે જીવને જીવને જેવું અડ્યું કે સીધો જીવડો બા ન લોહી ન વેદના ન તરફડા તો કાકા મારે માથે આટલો પાર કરજો એ ઝેર મને દેજો કટાર ખાવાની વેળા મળે ન મળે પણ ઝેર ખાવું સહેલું પડશે દેશો ને કાકા જરૂર દીકરા હું આજે તને સમજાવવા આવી છું તું ન માને તો તારી પાસે ખોડો પાથરવા આવે છું પણ તું સોનને ભૂલી જા દીકરા સોનને ભૂલી જા સોનને ભૂલી જાઉં એમ કરું તો તારું ધાવણ નહીં લેજવાય અરે ગળથુથી માંથી સંતાનોને નેક ને ટેક ના પાઠ શીખવનાર રજપૂતાણી આજે પોતાના દીકરાને ખુટલ થવાનું શીખવવા આવી છે એક સ્ત્રી ઉઠીને સ્ત્રીને દગો દેવાનું કહેવા આવી છે વાહ માડી વાહ દીકરા પણ અરે બાપે મને કેદમાં નાખ્યો એ વાતનું મને જરાય દુઃખ પણ દુઃખ તો એ વાતનું છે કે જેને તારી જીભે હું આજે આવી વાત સાંભળી રહ્યો છું તારે તારા પતિનું વેણ તો જાળવવું છે પણ દીકરાનું વેણ નહીં અરે તારે તો મને એમ કહેવું જોઈએ કે ઉડ દીકરા ઉભો થા જેલની દિવાલો તોડી નાખ બહાર નીકળ સોનને મળ તારો દીધેલ કોણ કોણ મારી કુ પૂજા હા હા આવો રાણી હું રાણી થઈને નથી આવી પુત્રની માં થઈને આવી છું કોની પાસે રાજના મહારાજ પાસે કે પુત્રના પિતા પાસે પુત્રના પિતા પાસે નાથ
આપણા કાજાના ટુકડાને કારાવાસમાંથી મુક્ત કરી દો. એને સોન સાથે પરણવાની રજા આપો. ના રાણી, હું મરી જઈશ પણ સોન સાથે પરણવાની હાર નહીં પાડું. અમર મરી જશે પણ બીજી હારે નહીં પરણે. એ અમરની ખોટી જીત છે. તમારી જીત ખોટી નથી. સોન મારા દુશ્મનની દીકરી છે. ને અમર આપણો એકનો એક પુત્ર છે. પુત્ર એ જે પિતાના વેરનો વારસો જાળવે. ને પિતા એ જે પુત્રની પીઠ પારખે. રાણી, એ પ્રીત નથી, નાદાની છે. પણ તમે તો નાદાન નથી મહારાજ. પુત્ર ખાતર તમે તમારું વેર ભૂલી જાઓ. સોન વગર અમર નહીં જીવે. ને એ દી તમે તમારો એકનો એક પુત્ર ખોશો. છતી દીકરે કોડો સુનો થશે ને રાજગાદી રંડાશે. ને દીકરો જે દી દુશ્મનની દીકરી સાથે લગ્ન કરશે, જમાઈ થઈને દુશ્મનના ચરણોમાં માથું નવાવશે, એ દી કુળ લજવા છે, રાજગાદી લજવા છે. રાણી, એવા પુત્ર હોય એના કરતા પુત્ર ન હોય એ સારું. લે દી, આ જીવલેણ છે, પણ જરૂર પડે તો જ લેજે. હું કાકા, નાનપણથી આજ સુધી તમે મારી માથે દીકરી જેવી જ લાવણી રાખી છે. આજે તમે જ મારી પડખે ઉભા છો. અરે મારા ન મારા, પણ તમારો આ પાડો ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં. કાંઢી, માવતર કઈ સંતાન માથે પાળ નથી ચડાવતા. અને ભરોસો રાખ દીકરી, અમર જરૂર આવશે, તને લઈ જશે, તમારો સંસાર મંડાશે, અને પછી હું તારા સાત સાત દીકરાઓને રમાડવા આવીશ. અરે જોજે તો કરી, એમને પણ બાળક ગણી દઈશ, કે પણ તારા જેવા શૂરવીર થાય, બહાદુર થાય, બુદ્ધિશાળી થાય. તારી જ વાત જોતી. હું તો તમને મળવા ખૂબ જ અધીરો હતો. માં એક તમે જ છો જે અમારે ઉગારી શકો એમ છો. પણ હું એકલી શું કરી શકું? ફૂલચંદ, તારા હૈયામાં અમર માટે કેટલી લાગણી છે? એક જ માતાના ઉદરમાંથી જન્મેલ થગા ભાઈ જેટલી. દીકરા. હા માં, પણ હું નાચાર છું. કાલે સોનના લગ્ન છે ને અમર કેદમાં છે. સોન એ લગ્નના ફેરા નહીં પાડે, વાકકોળ છે. ને અમર કેદના સળિયામાંથી માતા પથારી પથારીને પોતાને પ્રાણ થઈ દેશે. મારી હૈયે પણ એ જ વેદના છે. મારે અમરને કેદમાંથી છોડાવવું છે. તારામાં જોખમ ખેડવાની હિંમત હોય તો. અરે માં, અજમાવી જુઓ. આજે તારો માને માની જાય તો ઠીક છે, નકર ભલે ખબર તો કેદમાં. ખોલ દરવાજો. માનું માનું ને બાપનું સાંભળું ને બાકી છોકરી માટે ઘર મોકલેશ. કુમાર, છેલ્લી વાર હું તારા ભાઈ બંધ ના કહેવાથી તને સમજાવવા આવી છું. તારે તારી જીત છોડવી છે કે નહીં? પણ માં, છેકરો, તને બંને કપડા બદલાવી. અરે એટલે એટલે મારા બદલે ફૂલચંદ. ના ના, મહારાજને ખબર પડશે તેનું માથું પડશે. ભલે માટે વખત અમે ભેરુને કામ ન લાગે તો એ માથું ધડું પુરીએ તોઈશું અને નોરીએ તોઈશું. ના ભીરુ, તું ચિંતા નહીં કર. ફૂલચંદનો વાળ પણ માફું નહીં થાય. એની જવાબદારી મારી. હા, તું જલ્દી કર. કાલે તોના લગ્ન છે. અરે વેળા તો પોગવું જોઈએ. નદીની સામે પર દેરી પાસે મેં ઘોડો તૈયાર રાખ્યો છે. ઝટ કર હવે. હાલ ભેરુ, હું તમને. અમર, આજે મારી વાત માની જા. ફૂલચંદ, સમજા તારા ભાઈ બંને. હવે હું ઘડી ઘડી અહીં નથી આવવાની. આ છેલ્લી વાર આવી છું. મને લાગે છે એના ભાગમાં કારાવાસ જ લખાવે. પછી તું કે શું કરવા? ચોરી કેવું લાગે છે? અરે
झटकारो झटकारो कहू छु यार आवाने વ્યા થઈ ગઈ છે અને મારે ચાર્જ કરવાની વ્યવસ્થા તો બરાબર કરી છે અને ગોળ મારે આજે સામગ્રી તો આવી ગઈ છે અને હું તો મોટા ઘરની જાન આવવાની છે ત્યાં કાપું ખરાબ ન લાગે કે હવે કોઈ કોઈ વાહ 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 મારો ભત્રીજો રાજકુમાર જેવો લાગે છે અને હું રાજા જેવો જોઈને કાકા ગુમાનના બાણ એટલે રામ બાણ કેવું પડે આજે સોનની હારે મારા લગ્ન થશે અને સોન થશે મારી વહુ હા અને ફેરી મારીએ હે એટલે ભત્રીજી વહુ છેલી 10 પેઢીની એ કહ્યું જુરે યથમણે અન બીજો ઉગમણો જુરે વોલો ભાણ એવા જોટવાણા સૈ બીજો ગમાદ રે અરે એવા આપણા બેઉના પ્રાણ એ મન વેરાણ જન વેરાણ લાગે બાટ એ પણ પલ પલ જોતો મારો જીવડો અરે રે મારા વાલમ તારી વાત રાણી કુમારને મળવા કેદખાનામાં જાઉં છું તમે આવો છો અમર તારી જીતને કારણે મારે તને કેદ કરવો પડે હવે માની જા દીકરા આજે તો સોનના લગ્ન છે અમર અમર રાજપૂતાણી થઈને પેર ની ટેક ચાલવાને બદલે ખોટણ પણ આપ્યું ખોટણ પણ મહારાજ એક માણી નો પુત્ર ધર્મ બજાવ્યો છે પુત્ર ધર્મ બજાવ્યો પતિ ધર્મ ભૂલી ને પતિ ધર્મ ભૂલે રાજપૂતાણી નહીં મહારાજ રાજપૂતાણી તો મોત ને આવકારે પતિના વાહલ માટે અરે તમે પુત્ર નું વાલ જાણ્યું પતિ ની ટેક નહીં તમારે મન પતિ કરતા પુત્ર ના મૂલ મોટા અરે રાણી તમને માં કથા આવડ્યું પણ પત્ની કથા નહીં પણ યાદ રાખજો રાણી સૌ સાથે અમારા લગ્ન હું નહીં થવા દઉં નહીં થવા દઉં નહીં થવા દઉં મહારાજ નાળી ધીમી પડતી જાય છે હવે બચવાની કોઈ યાદ નથી
મારા ધ્યાનમાં એક જડીબુટ્ટી છે, એ આપણે સોનને દેશું તો એના શરીરમાં જેલ ઉતરી જશે, એ જરૂર બેઠી થશે. મારી દીકરી બેઠી થશે, મારી દીકરી બેઠી થશે, ભગવાન પાસે જરૂર બેઠી થશે. પણ તમે એક કામ કરો, તમે તમે સોનને ઉપરની મેળી રાખો, પણ સાવ એકલી, ત્યાં સુધીમાં હું જડીબુટ્ટી લઈને આવું છું. જડીબુટ્ટી શું? સોને વખત કર્યું અને વીરસિંહે મરદું સાચવી રાખ્યું છે મારા જોવા માટે, મારા જોવા માટે. દીકરી દીધી છે કે પાંચેક પોર પછી તારી આંખો ખુલશે અને ત્યાં સુધીમાં કુમાર જરૂર આવશે, તને લઈ જશે. અરે ભાઈ, લાખ માતા પછાડે તે મરદામાં પ્રાણ પાછા પુરાણા છે, તો એના માવતરે મરદું સાચી રાખ્યું છે. બાકી કેવું પડે, સોને ગજબ કર્યું. તમે સોનની વાત કરો છો રાજકુમાર? મારે સોને શું કર્યું? રાજકુમાર, વૈદરાજ કાકાએ કેવડાવ્યું છે કે તમે પહેલા એમને મળો પછી. પણ મારે સોને શું કર્યું? સોને વગ ઘોડ્યો અને પોતાના પ્રાણ દીધા. ભગવાન કરશે, સૌ સારાવાના થશે. ત્યાં સુધી તમે કોઈ ઉપર જતા નહીં, એને ખલેલ પહોંચાડતા નહીં. મોડો પડ્યો છું, ત્યાં તો સારો તરફ બચાવ્યો. સુરત ચંદન ની સાથે લીધેલ કોલ તે પાડ્યો શોધ, મેં પણ સુરત ચંદન ની સાથે કોલ લીધો છે. હું પાછો નહીં પડું. હજી રાજકુમાર ભગવાને મને રાજકુમાર શા માટે બનાવ્યો? આના કરતા હું સાધારણ ખેડૂતો દીકરો હોત તો તારે વખત તો નગોળવા પડે. હું છટો નહીં પડવા દો, છટો નહીં પડવા દો, હું છેટુ નહીં પડવા દઉં. વાલા એ તો વખનો સાથ લીધો, હવે તું મને સાથ દે છે. આપણને કોઈ જુદા નહીં કરી શકે સોન, કોઈ જુદા નહીં કરી શકે. મારી વાટ જોજે સોન, સરગા પરદેશ સિવાળે મારી વાટ જોજે સોન. હું ખૂટલ નથી સોન, આવું છું સોન, આવું છું સોન.
આવો છો, આપણને કોઈ જુદા નહીં કરી શકે, કોઈ નહીં. આપણે ઉત્તર નહોતી. સુરત ચિંતન, તમે જગને સાફ પૂરજો. બધું તમારી માવતર ની ચીજ ને કારણે થયું છે. હાલ ની વાટે જાનાર ને તમે મોત ને ઘાટ ઉતાર્યા છે. એ બેઉ તો મરીને જીવી ગયા છે. પ્રેમનગર ના પંખીડા અરે રે, આપણો પ્રેમનગર માં વાસ એવા ભવ સંગા આપણો ભવ ભવનો સંગા